શેઠ હ દસ વાગી ગયા હા તમને મોડું થશે ટ્રાફિક મળશે રસ્તામાં શેઠ હું છું કે તું ઓફિશિયલી તો તમે જ છો કુકર મુ કુકર મુ અંદર જઈને કહો છો સાંભળો છો ના બેરો છું ચાવ ચૂટા તો સાંભળો છો નો જવાબ કઈ રીતે આપ્યો મને મોડું થાય છે તારે જે બોલવું એ જલ્દી બોલ એટલે તમે મને કીધા વગર ઓફિસે જઈ રહ્યા હતા હા કેમ તને કેવું જરૂરી છે હા તો મને ખબર પડે ને નહી તો મને ખબર પણ ના પડે ને તમે ઓફિસે જતા રહે હે ને આવજે સાંભળો ને હા પોચીને ફોન કરજો શેનો ગયા ગયાનો શું કામ કારણ કે મને ચિંતા ના થાય ને તમારી હું સ્કૂલે જતો નાનો બાબલો નથી જે મારી ચિંતા કરવી પડે ચાલ મને જવા દે સાંભળો ને હા શું કરે છે સાંભળો માટે કંઈક બોલવું પડે અરે આ સાડી નોટ કરી હા આ કઈ છે કપડાની અરે કિશોરી મને ઓલરેડી ઓફિસે જવાનું મોડું થાય છે તું ક્યાં સાડીની કુંડલી લઈને બેઠી છે અરે આ સાડી તમારા બાએ આપી હતી આ હપડી સગાઈમાં મારી બાએ કરેલી ભૂલની સજા તું મને આપીશ કેમ આવું બોલો છો અને ઇમોશનલ વેલ્યુ હોય ને કેવો ને કેવી લાગો છો પુષ્કરના મેળામાં શણગારેલા ઊંટ જેવી લાગે છે તું બસ જાવ હવે ઊંટ જેવી લાગો છું અરે રવિના ટંડન જેવી લાગે છે બસ જાવ 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 હવે હા અચ્છા સાંભળો ટિફિનમાં શું મોકલાવ જમવાનું જમવા શું મોકલાવ ભોજન ભોજનમાં શું મોકલાવ ગઈ કાલે કયું શાક લાવીતી આ ભીંડા તો એ જ મોકલજે પણ ભીંડા ચાલશે ને તમને નહીં ચાલે તો તો ચાલ લેજો ને જો હમણાં શાક લેવા જશે તો પછી તમને ટિફિન માટે મોડું થઈ જશે હે ને મોડું થઈ જ ગયું છે મને અચ્છા સાંભળો સાંજે કેટલા વાગે આવશો રાત્રે 3 વાગે એ હાય હાય આટલા મોડા કેમ શું જવાના છો ક્યાંય નહીં તો પછી કેમ આટલું મોડું કિશોરી હું જે ટાઈમે આવું છું એ જ ટાઈમે આવીશ અત્યારે તું બધા સવાલો પૂછીને મને ટોર્ચર નહીં કર એટલો પ્રેમથી વાત કરું બે વાત જાણવા માંગુ તો તમને ટોર્ચર લાગે છે જો વર કામ ધંધે જતો હોય ત્યારે જ આ બધા સવાલો પૂછવા જરૂરી હોય છે જતી વખતે વર એ બૈરીને આવજો કેવું જરૂરી છે બૈરી જે ટિફિનમાં મોકલવાની છે એ ચેન્જ નથી થવાનું તો પણ અમારે શું ખાવું છે એ કહેવાનો કોઈ અર્થ ખરો અને સાંજના જે ટાઈમે આવતો એ જ ટાઈમે આવવાનો હોય તો પણ ટાઈમ પૂછીને તમારા લોકોએ શું કાંદો કાઢી લેવો હોય છે અરે પણ હું પ્રેમ થી જઉ છું કિશોરી એમ કહેતા તમને શું થાય છે અને આગલી સાંજે ટિફિનમાં શું જોઈએ છે એ કહી દે તો પેટમાં દુખે છે તમારો સાંજનો આવવાનો સમય અમને ખબર હોય તમે આખો દિવસ એ રીતે પ્લાન કરી શકીએ પણ ના સવારે મને મોડું થાય છે સાંજે કિશોરી હું થાકી ગયો છું મારું માથું નઈ ખા તો બઈરી વાત કરે ક્યારે આરએ બેસ હા બેસ બેસ શું કરવાત હા હમણાં કીધું ને ક્યારે વાત કરે બૈરી કર વાત તમે ગાંડા થઈ ગયા છો કામ ધંધે જાવ આમ પણ આપણા ધંધામાં ઓનલાઈન ટ્રાવેલિંગ વાળા ઘૂસી ગયા છે તમે ધ્યાન ન આપો તો આપણે ખાશું શું તારા પગ હા તારા પગ ક્યાં છે પગે પડીને મને પાપે પાડશો કે તમે મારું ચાલે ને તો તારા પગ પકડીને પછાડું જો કિશોરી મને ઓલરેડી ઓફિસ જતા મોડું થઈ ગયું છે મને યાદ રહેશે તો હું ત્યાંથી જઈને તને ફોન કરીશ ન યાદ રહે તો તું ફોન કરી દેજે જમવામાં મને પિંડાનું શાક મોકલજે તેલ ઓછું નાખજે આ સાડી સરસ લાગે છે કારણ કે મારા મમ્મીની ચોઈસ હતી અને કાશ લગ્નની બાબતમાં પણ મેં મારી ચોઈસની જગ્યાએ મારી મમ્મીની ચોઈસ ચાલવા દીધી હોત એ શું બોલી તમે સાંજે આવે ને ત્યારે વાત છે એમની જાને જુઠાડા અભિલાષ તને મીઠી મીઠી વાતો કરતા જ આવડે છે હા હા સપના દેખાડવામાં ક્યાં ખર્ચા થાય ને જવા દેને હમ પછી હા ગુડ મોર્નિંગ સર ચાલુ જ છો ને તમે હા ફોન પર ફોન પર જારે જુઓ ત્યારે ફોન કાને ચોંટાડેલું ને ચોંટાડેલું જ રાખો છો તમારા જેવી છોકરીઓ રસ્તો ક્રોસ કરતી વખતે પણ આમ જ હોય છે પાછળ બિચારો હોન મારી મારીને મરી જાય પણ સાંભળે તો તમારા બાપ મરે છે એમને તો મરવું જોઈએ છે પણ એમને બચાવવાની જવાબદારી પાછળવાળા બિચારા ગાડીવાળાની હોય છે ટૂંક સમયમાં ટૂંક સમયમાં વૈશ્વિક બીમારી ફેલાઈ જવાની છે કાન ખરી પડવાની માત્ર કાન જ રહેશે અહીંયા બિચારા ચશ્માવાળાઓના ધંધાનું શું થશે કેમ સર દાંડી ક્યાં ભરાવશે જોક માર્યો જોકર છું હા ના ના સર આઈ મીન એટલે શું જોક માર્યો ને તમે પેલો ઇડિયટ આવ્યો કોણ સર આપણી ઓફિસમાં કેટલા ઇડિયટ કામ કરે છે સર તમારા હિસાબે આખો સ્ટાફ અને સ્ટાફના હિસાબે હું એકલો હા ના ના સર એટલે આઈ મીન કયા ઇડિયટ ની વાત કરો છો મદન પટેલ આવ્યા છે સર હજુ સુધી તો પ્રગટ નથી થાય હમ તો એ પ્રગટ થાય તો મેં એમને છે કે બોસ ની કેબિન માં આવીને મને દર્શન આપે અને જો આજે ને પ્રકટ થવાના હોય તો કાલે પ્રકટ થાય ચેક લઈ જાય અને બીજી નોકરી શોધી લે હમ બોલે ઓછું છે ધમકાવે વધારે છે ગુડ મોર્નિંગ ચાંદની ચાંદની છે દિવસે વોટ મીન આઈ તો રાત્રે નીકળે ને તું તારા પીજે મારવાનું બંધ કરીશ મને એક વાત કે આ તમારા છોકરીઓના મા બાપ તમારું નામ રાખતા પેલા જરાય વિચાર નહીં કરતા તને ખબર છે અમારા સ્કૂલમાં એક છોકરી હતી એનું નામ હતું દીના પંડ્યા તું મને પૂછ્યું દીના પંડ્યા તો રાતના શું સાલી એસએસસી સુધી વાત ન કરી મારી સાથે શું વાતનું નું જવા દે ને તારી વાત લાગવાની છે ને એની ચિંતા કર રાવણ આવી ગયો છે અને તને અંદર મોકલવાનું કહી ગયો છે સોલિડ તપેલો છે શું ફરક પડે છે એ તપેલો છે તો હું બરફ છું એક વાત યાદ રાખજે પોમેરન કૂતરાના ભસવાને અને બોસના ભડકવાને ક્યારે સિરિયસલી નઈ લેવું હમણાં આવું એની ચોટલી મંત્રીને એક થી એક નંગ ભેગા થયા છે

મોતી આ દુનિયામાં નથી રહ્યો એ કોણ છે મારી ગર્લફ્રેન્ડનો કૂતરો કૂતરો મરી ગયો એમાં બે દિવસની રજા પાડી સર ગર્લફ્રેન્ડનો કૂતરો હતો એનો કૂતરા સિવાય કોઈ નતો દુનિયામાં એટલે મારી ક્રિયા માટે રોકાવું પડે એમ હતું અને આવતી કાલે શોક સભા પણ હશે ના સર મારી ગર્લફ્રેન્ડ સખત ડિપ્રેશનમાં સરી પડી છે હું એની સાથે ન રહ્યો હોત તો કદાચ એ પણ મોતીની પાછળ તમને ખબર છે બે વાર બાલ્કનીમાંથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે એને અને બંને વાર બચી ગઈ હા બાલ્કની ગ્રાઉન્ડ ફ્લોર પર છે ને ઊંઘની ગોળી ખવડાવીને આવ્યો છો ખાસ ઓફિસમાં આવા મને લાગે છે કાલે સાયકાટ્રિસ્ટ પાસે પણ લઈ જવી પડે એક મિનિટ એક મિનિટ શું કે આનો ગર્લફ્રેન્ડની સ્ટોરી સંભળાવે છે મને હમણાં ગયા મહિને જ તો તે બૈરીની માંદગી પાછળ બાર દિવસની રજા લીધી હતી હા તે વાઈફ માંદી હતી એટલે વાઈફ અલગ છે અને ગર્લફ્રેન્ડ અલગ છે ઓબવિયસલી યુ મીન ટુ સે તારે વાઈફ પણ છે અને ગર્લફ્રેન્ડ પણ છે હા સર મારી પાસે ગાડી પણ છે અને એક્ટિવા પણ છે વાઈફ અને ગર્લફ્રેન્ડ સાથે ગાડી અને એક્ટિવા નું કમ્પેરીઝન તું કઈ રીતે કરી શકે મને કહીશ બહુ જ સિમ્પલ છે સર જો ગાડી એટલે એવરેજ ઓછી ને મેન્ટેનન્સ વધારે એટલે વાઈફ અને ગર્લફ્રેન્ડ એક્ટિવા એવરેજ વધારે ને મેન્ટેનન્સ ઓછું ટ્રાફિકમાં માં ગમે ત્યાં ઘૂસી જવાય ઠાટ છે તમારો શરમ આવી જોઈએ વાઈફ છે તો પણ ગર્લફ્રેન્ડ રાખી છે મને શરમ છે ની મને એક વાત કહો હા તમારા ઘરે ઇન્ટરનેટનું વાઈફાઈ છે હા અનલિમિટેડ છે અનલિમિટેડ છે તો એ મોબાઈલમાં માં 4G વાપરો તો સેમ લોજિક સર હમ હા હેલો હું કિશોરી બોલું છું હા કિશોરી તારો નંબર આમાં ઓલરેડી ફીડેડ જ છે બોલ સાંભળો ને કેબલ ટીવી પર કયું પિક્ચર આવે છે ગેસ કરો જો કિશોરી અત્યારે હું ગાડી એક્ટિવા વાઈફાઈ અને 4G ની વચ્ચે અટવાયેલો છું એમાં તું કેબલ ટીવી ની પત્તર નહીં ફાડ જે આવતું હોય એ જોઈ નાખ ન ફાવતું હોય તો બંધ કર અરે પણ કુચ કુચ હોતા પિક્ચર છે તો હું શું કરું ખબરદાર છે જો આવા ફાલતુ ફોન કર્યા છે તો વાઈફાઈ ને સર આઈ મીન વાઈફ હતા ને સર હા એવરેજ ઓછી અને મેન્ટેનન્સ વધારે સોલિડ ગ્રાસ્પિંગ પાવર છે બહુ જલ્દી શીખી જાવ જો બધું પણ મદન આ બૈરાઓને કોણ શીખવાડશે કે નોકરી ધંધે ગયેલા વરને આવા ફાલતુ ફોન કરીને હેરાન નઈ કરવાનો મને કહે છે આ કે કેબલ ટીવી પર કયું પિક્ચર આવતું હશે ગેસ કરી જો પછી એમણે જ કયું હશે કયું પિક્ચર આવતું હશે હા તને કઈ રીતે ખબર બૈરા સાયકોલોજી

પરમ દિવસે મને ફોન કરીને કે કે પેલી લિફ્ટ માં દેસાઈ કાકા ફસાઈ ગયા છે તો હું શું ફાયર બ્રિગેડ વાળો છું એક દિવસ તો મને ફોન કરીને કે હે સાંભળો છો આપડા ધાબે કાગડો મરેલો ઉંદર લાવીને ખાઈ રહ્યો છે તો હું અહીંયા બેઠા બેઠા એ કાગડો કઈ રીતે ઉડાડું મદન એ બધું ઠીક છે બટ કુછ કુછ હોતા હૈ માટે જ કેમ ફોન કર્યો કુછ તો હે કુછ નહીં હે મેરી બૈરી મેં મીઠા કમ હે ઈ એની માને એ નહીં એની માને કંઈ નહીં કહેતા અરે ડોબા એની માને એટલે મને કુછ કુછ હોતા એનો રેફરન્સ મળ્યો છે ને રેફરન્સ છે ને હા અમે પહેલી વાર જ્યારે ડેટ ઉપર ગયા હતા ને ત્યારે કુછ કુછ હોતા જોવા ગયા હતા છે ભાભી આટલા રોમેન્ટિક થઈને વાત યાદ દેવડાવો ફોન કર્યો ને તમે સર તમે બધા જ સાથે વત થર્ડ ક્લાસ છો આઈ મીન આટલા રોડ કેમ છો સર તમે

બબ્બે ત્રણ ત્રણ દિવસ સુધી અષાઢી વાદળની જેમ કાળું ડિબાંગ ચહેરો લઈને ફર્યા કરે અને બિચારા પુરુષો એ જ વિચાર કર્યા કરે કે અમારું તો શું એ થશે પણ સર એમાં વાક પણ આપણો જ છે ને પત્નીના મીઠા ઈશારાને ન સમજે એ પુરુષે પછી પત્નીના છણકા જ સાંભળવા પડે ને હા હવે સમજાય છે કે એ દરેક ફોન કોલમાં કંઈક ને કંઈક રોમેન્ટિક ઈશારો હતો હા પેલો દેસાઈ કાકાનો લિફ્ટ વાળો ફોન કોલ શું અમે બંને પણ એકવાર એવી જ રીતે લિફ્ટમાં ફસાઈ ગયા હતા અને ત્યાં મેં કિશોરીને પહેલી વાર ચાલે બધું જવા દે ખાલી કિસ્સ જ કરી હ સાવ નબળા જ તમે મેપ સિરીઝ જોવાનું રાખો હે એ બધું જવા દો કાગડાનો ફોન કોલનું રીઝન અરે એ અમે બંને એકવાર છોટા કાશ્મીર ગયા હતા અને ત્યાં એક ઝાડ પાછળ બેઠા હતા ત્યારે કાગડો મારા માથા પર દઈને ચરક્યો ત્યારે એણે એનો રૂમાલ કાઢી અને મારું માથું લૂછી આપ્યું હતું વાહ 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 અને એ રૂમાલ પણ સાચવી રાખ્યો હશે ને હા તને કઈ રીતે ખબર બૈરા સાયકોલોજી આઈ એમ પી એચડી હા પણ મદન આઈ એમ એસએસસી ફેલ સાચું કહું તો મને પણ ઘણીવાર એવું થાય કે આમ રોમેન્ટિક થાઉં પણ પોતાના બૈરાને આઈ લવ યુ કેવું અને એ પણ લગ્નના આટલા બધા વર્ષો પછી ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ યાર સર કોઈના પણ બૈરાને આઈ લવ યુ કેવું ડિફિકલ્ટ જ હોય છે આમાં જો સંસારમાં સુખી રહેવું હોય ને તો પ્રેમનું ઝરણું તો વહેતું રાખવું જ પડે 99% મેરેજીસમાં વાઈફ હંમેશા ગર્લફ્રેન્ડની જેમ વર્તી હોય છે અને હસબન્ડને થતું હોય છે આ વાયડી મોટી ક્યારે થશે અને ખબર જ ના પડે ક્યારે કોકાકોલાની બોટલીમાંથી અથાણાની બરણી જેવી થઈ જાય અને પાછી પૂછે તું કેવી લાગો છો સાચું બોલાય નહીં અને ખોટું બોલવા જઈએ ત્યારે લાગી જઈએ મદન આ હું કેવી લાગુ છું આ સવાલ છોકરીઓ પોતાની માના પેટમાંથી શીખીને આવતી હશે સર બૈરાઓ હોયા જાવા તૈયાર થવા માટે બ્યુટી પાર્લર જાય ને બ્યુટી પાર્લરમાં જવા માટે તૈયાર થાય પણ એમને ગમે એવો જવાબ આપતા શીખી જાય ને એ પુરુષ જિંદગીમાં હંમેશા સુખી થાય એટલે પત્ની ઘરે પૂછે ને હું કેવી લાગુ છું ત્યારે કહેવાનું મારી નાખે એવી એમાં બંનેઓના હિત સચવાઈ જાય હા મારે તારી પાસે ટ્યુશન લેવું પડશે ના સર તમારે ચિંગારી ઉધાર લેવાની જરૂર છે એટલે તમારા લગ્ન જીવનમાં પ્રેમની આગ બુઝાઈ ગઈ છે એને ભડકાવવા માટે ક્યાંક તણખો લાવવો પડે તણ એટલે તમારે પણ એક્ટિવા વસાવી પડે પણ મને ટુ વ્હીલર નથી ફાવતું અમને બોસ નથી ફાવતું અમે ચલાવીએ જ ને આઈ મીન કહેવાય એટલે ગર્લફ્રેન્ડ ગર્લફ્રેન્ડ આ શું બોલે છે તું હા તણખો ઘરમાં તણખો આવશે તો ઘરમાં એ ભડકો થશે બાકી ભડાકા થઈ રાખશે એમ ના ના મને શોભા ન દે શોભા ના દે તો મીના ટીના લીના કોઈની પાસેથી પણ લેવાય તણખો જ લેવત ના પડે અરે ડોબા એમ નહીં મને હવે પ્રેમ ના શોભે સર પ્રેમ બધાને જ શોભે પ્રેમ ભેદભાવ કરતો જ નથી માણસ મોટો થઈ જાય છે એટલે રોમેન્ટિક મટી જાય છે એવું નથી માણસ રોમેન્ટિક મટી જાય છે ને એટલે મોટો થઈ જાય છે પેલું કહે છે ને દિલ તો બચ્ચા હે જી થોડા કચ્ચા હે જી હા તણખો નહીં નહીં ઇટ ઇઝ મોરલી રોંગ એ વાલા વાત છે સાવ ખોટી વાત છે ના ના ખોટી વાત છે તમે જે વાત કરો છો એ વાત ખોટી છે મને એક વાત આપણા ઘરે આમ દહીં પતી ગયું હોય તો બૈરાઓ દહીં જમાવા માટે બાજુના ઘરમાંથી મેળવણ નથી લાવતા હા એવું જ છે ગે ના આવે દહીં અને મેળવણની વાત અલગ છે એ બૈરા બૈરાઓ પાસેથી લઈ આવે તું તો મને રીતસરનું આગ ઉધાર લાવવાની વાત કરે છે સિગરેટ પીનારા માચીસ ના હોય તો બાજુવાળાને સિગરેટમાંથી સિગરેટ નથી પ્રગટાવતા લાઈટ પ્લીઝ એટલું જ કહેવાનો તો હું કોને કહું એ તો તમારે જ ગોતવું પડે ને પંડિત ફેરા ફેરવી દે હનીમૂન પર તો જાતે જ જવું પડે ને આપણે ખાલી આજુબાજુ નજર ફેરવવાની ચો તરફ તણખા ઝરતા જ હોય છે આપણે ખાલી રૂ મુકવાનું ભડકો થાય જ હા હા કમ ઇન સર સોરી ટુ ડિસ્ટર્બ યુ પણ તમારા આવતા પહેલા કુરિયર વાળો આ કવર આપી ગયો સવારે આપી ગયો તો તમે હમણાં આપવા આવો છો સોરી તમને ડિસ્ટર્બ કરવા નોતી માંગતી હે ને એક્ઝેક્ટલી સર એક્ટિવા એક્ટિવા એક્ટિવ થા એ એ અહીંયા મૂકી દો હા અને જાઓ થેન્ક યુ સર હા છે

મારી ઓફિસમાં આવું બધું નહીં ચલાવી લઉં હું તારી પાસે છે ને તારી એક્ટિવા બીજા માટે સ્કૂટી બી નહીં રહેવા દેવાની હા એક્ટિવા સ્કૂટી ઓફિસ બધું તમારું જ છે આઈ એમ પણ મદન શરૂઆત કેવી રીતે કરવી આઈ થિંક તમારા કેસમાં પતિ પત્ની ઓર વો વાળો પેત્રો ફિટ છે એટલે પતિ પત્ની ઓર વો ફિલ્મમાં સંજીવ કુમાર રંજીતાના મોડે ગપ્પુ મારે છે કે કેની વાઈફ અપંગ છે એવું ખોટું બોલીને રડવા માટે ખબો મેળવી લે છે સિમ્પતિ મેળવી લે છે તમે પણ એ જ રસ્તે આગળ વધો ઈ પણ એને પતિ પત્ની ઓર વો નહીં જોઈ હોય સર હા આજકાલની છોકરીઓ કેબલ ટીવી ની Netflix અને એમેઝોન જોવે છે હા અરે પિક્ચર જોયું હશે તો સિમ્પતિ નહીં આપે ગાળ આપશે કંઈક તો આપશે જ હે મદન હમ

એક મિનિટ હવે આ મિડ લાઈફ ક્રાઇસિસ શું છે સર જેમ એક એજ પછી ફીમેલ ને હોર્મોનલ ચેન્જીસ ના કારણે ડિપ્રેશન ફેસ કરવું પડે છે ને એમ પુરુષો પણ એક એજ પછી અજંપુ અનુભવતા હોય છે બધાને થતું હોય છે અડધી જિંદગી જતી રહે કઈ થયું નહીં ધંધામાં મજા નથી માણસો કામ ચોર થઈ ગયા છે બૈરી મારી ચિંતાની ચિંતા નથી આપણને જે જોઈતું હતું એ બીજાને મળ્યું જીવનમાં કઈ બચ્યું જ નથી બસ આ વખત આ વખતે જ્યારે તમે એકાદ રૂપાળ રમકડાનો સુવાળો ખ્યાલ પંપાળવા માંડો ને તો વાઈફની વાઈટ વાળની લટમાં પણ ચાંદની જ દેખાય તું હરી ચાંદની પર પહોંચી જ જાય છે નહીં તમારે મિડ લાઈફ ક્રાઇસિસ ના અંધારામાંથી બહાર આવવું હશે તો ચાંદનીની મદદ તો જોઈશે જ પછી મને યાદ કરજો ઓલ ધ બેસ્ટ હા હા યસ એ શી જાય છે કીધું ને ગર્લફ્રેન્ડ ડિપ્રેશનમાં છે હા હવે મંડે મળીશ ને ઓલો આવીને રિપોર્ટ કાર્ડ ચેક કરીશ ધ્યાન રાખજો બોલો શું જવાનો આવ્યો છે કારકુન હવે બોસ નો રિપોર્ટ કાર્ડ ચેક કરશે મેં એને ખખડાવવા માટે બોલાવ્યો તો અને મને લીમડે લગાડીને જતો રહ્યો તણખો શું કહો છો ચિંગારી ઉધાર લઈ આવું લઈ જાઉં છું કાં તો ભડકો થશે કા ભગો થશે જે થશે એ જોયું જશે કુસ્તી લડવા કરતા પણ વધારે કપરું કામ છે આ પોલીસ વાળાનું મારવામાં પણ ખિસ્સા કાતરું અને આટલું ટેન્શન નહીં થઈ જતું હોય જવા દે રાજકુમારે કીધું છે જાની આગ સે ખેલોગે તો હાથ જલ જાયગા હમકો હાથ નહીં જલાના હે સર જો તમારે આ મિડ લાઈફ ક્રાઇસિસ ના અંધારામાંથી બહાર આવવું હોય ને તો ચાંદનીની મદદ તો જોઈશે જ આકાશવાણી પણ કરવા લાગ્યો પણ એની વાત તો સાચી છે ક્યાર સુધી આમ પસી પસીને જીવીશ હમ હે શ્રી કૃષ્ણ હવે હું તમારી લાઈનમાં આવવા જઈ રહ્યો છું મારી ઇજ્જત રાખજો હં 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 મિષ્ટાંની જરા લાઈન આપજો શું કંઈક નો 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 सर सुनो you know, no? uh, नो कहीं नहीं कहीं नहीं मैंने हजी वाक्य गोठवा दो थाने मेंटल हॉस्पिटल नो फोन नंबर काटिए आपको सर किम थाने मेंटल हॉस्पिटल इज एवरीथिंग ओके नथिंग इज ओके सर तो मैं रड़ी रही आजो नहीं तो सुन शेडा काटी रही हो ऑफ कोर्स आई एम क्राइंग बट व्हाई सर कदाच पेली ने थाने मेंटल हॉस्पिटल ले जावी पड़े सर पहली एटले कौन મારી વાઈફ ને આ વો હસબન્ડ હોય તો જાય જ ને ના ના સર એટલે સર મેડમ ને શું થયું કે હોસ્પિટલ માં લઈ જવાના છે એક્સપર્ટ ઓપિનિયન લેવા માટે કદાચ એને બે ચાર દિવસ ત્યાં રાખવી પણ પડે શોક ટ્રીટમેન્ટ ની પણ પોસિબિલિટીસ છે અરે રે રે સર તમે કેરે જાણ ન થવા દીધી કે મેડમ ની માનસિક હાલત આટલી ખરાબ છે હમણાં તો ખરાબ કરી છે શું કા એટલે આમ વરસ એકથી થોડુંક થોડુંક ચાલી રહ્યું હતું મ્યુચ્યુઅલ ફંડની જેમ પણ માર્કેટ માં તેજી આવી तो क्या है तेजी आवी के? गे, पन केम करता सर? केम करता? केम करता? केम <laughs> करता? सर कई रीजन आते ना रीजन? हाँ हाँ हा, हा, हा। रीजन पन बना ऊपर से नहीं? सर वो कई समझी नहीं? हम्म नहीं तो समझी शको तो मैं तो मैं सांभर सो तो तमने तो 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 एम था शके आवी बात मां मानस गांडू थे जाए? सर पन आवी इडले की विवाद? એવી વાત એવી વાત મોતનો આઘાત મોતનો આઘાત ન જીરવી શકે કિશોરી સર કોની મોતનો આઘાત કોની મોતનો અમારા કૂતરાની મોતનો આઘાત રીઓલી યસ યુ હેડ અ ડોગ હા તમારે ત્યાં ડોગ હતો હા શું નામ હતું એનું હવે આ મને ફૈબા પણ બનાવશે નામકરણ કરવું પડશે મોતી મોતી નામ હતું એ કૂતરાનું મોતી મરી ગયો અને એનો આઘાત કિશોરી જીરવીન સખી સર એટલે કેમ કરતા અચાનક કે માંદો હતો ના ના આમ જ હસતા રમતા સાવ અચાનક એટલે 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 કેટલા સવાલો પૂછે છે આ જો એમાં એવું થયું ને કે મોતીના લગ્ન પાડોશનની કુતરી પલ સાથે ગોઠવ્યા હતા અને એમાં સંગીત સંથા પણ રાખી હતી અને ત્યાં એવું બધું થઈ ગયું સર એવું એટલે શું થયું એવું બધું થઈ ગયું એમાં નહીં પતે શું જો એમાં એવું થયું કે મહેમાનો માટે ચાટ પાર્ટીની વ્યવસ્થા રાખી હતી અને કોઈએ મોતીને પાણીપુરી ખવડાવી દીધી હા પાણીપુરી ખવડાવી દીધી એમાં પાણીપુરીનું પાણી તો ગળા નીચે ઉતરી ગયું પણ પૂરી એના ગળામાં ભરાઈ ગઈ મોતીનો શ્વાસ રુંધાઈ ગયો સર પાણીપુરીથી શ્વાસ રુંધાઈ મને ખબર જ નહોતી મને નહોતી ખબર જે સૂચ્યું એ ફેંક્યું હા

ઓફિસે આવતા એવું થાય છે કે પાછો શું થશે ચોવીસે કલાક મારી ફાટેલી રહે છે ક્યારેક ક્યારેક તો મને એવું થાય છે કે સીલિંગ પરથી જઈને હું કૂદી જઉં ના ના સર સર શું કંઈ પણ બોલો છો સર સર આઈ થિંક છે ને તમારે તમારા મનને બીજે ક્યાંક વાળવું જોઈએ હા સર એટલે તમારે છે ને તમારી જાતને એન્ટરટેન કરવા જોઈએ સર નાટક ચાટક જોવા જવું જોઈએ સિનેમા હોલમાં જવું જોઈએ રેસ્ટોરન્ટમાં લંચ ડિનર કરવા જવું જોઈએ સર કલરફુલ જગ્યા જાય ને તો લાઈફ કલરફુલ થાય

આપડે લંચ નું કેન્સલ જ રાખીએ ના ના સર તમે તો મારા ફાધર જેવા છો હું તો સાવ કેન્સલ રાખી હું તારી માના વર્ જેવો લાગુ છું અચ્છા ઓકે સર બસ તમે મારા ભાઈ જેવો લાગો છો તો આપણે રક્ષાબંધન ના દિવસે આ લંચ નું ગોઠવીએ તો કેવું જાઓ તમારા ડેસ્ક પર કામ કરો ઓ સર તમે તો હાર્ટ થઈ ગયા અચ્છા ચાલો બસ હું તમને લંચ કરવા લઈ જાઉ ઓકે પેલા હું તમને શોપિંગ કરવા લઈ જઈશ પછી હું તમને લંચ કરવા લઈ જઈશ બોલો તમને મંજૂર છે સર તમે જો તમારા ડિપ્રેશન થી બહાર આવતા હોય તમને જો સારું લાગતું હોય તો બધું મંજૂર છે સર આપણે છે ને હસતું મોઢું રાખવાનું ઉપર વાળો બધું સંભાળી લેશે હવે બધું એને જ સંભાળવાનું છે સર તો જઈશું આપણે વાય નોટ અરે મિસ ચાંદની मिस चांदी मिस चांदी जब से तू आंख में जाके ओ अब એક મિનિટ હા હા થેન્ક યુ હા એક મિનિટ હા 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 પ્લીઝ

અમે મેનુ જોઈ લઈએ જોઈ લો જોઈને પછી ઓર્ડર આપીશું તો નહીં ચાલે ચાલશે ત્યાર સુધી આમ માથે જ ઊભા રહેશો અમે જોઈને પછી બોલાવીએ ત્યારે આવજો જાવ ભલે ના ના 1 મિનિટ અહીંયા ના પાસ્તા બેસ્ટ આવે છે ટુ પાસ્તા ઇન વ્હાઇટ સોસ એનીથિંગ ફોર ડ્રિંક યસ વોટર તમને ચાલશે ના ના મને આઈસ ટી તો મને પણ એ છે નવું નવું લાગે છે હા લે સો સર કેવી લાગી છે તમારા જેવી એટલે સુંદર હું તમને સુંદર લાગું છું હા બહુ સુંદર લાગો છો સર હા તમે મને લાઈન મારો છો હાય તમને ખબર પડી ગઈ ગુડ જોક યુ સો ફની જ્યારે મુદ્દાની વાત કરું છું ત્યારે જોક કઈને ઉડાવી દે છે સર બીમારી તમને પેલાથી છે કે તમારી વાઈફ સાથે રહીને આવી છે શેની આ એકલું એકલું બોલવાની અચ્છા તમે તમે મારી ટાંગ ખેંચી રહ્યા છો ને હે ને હે ને હે ને કઈ વાંધો નહીં ખેંચો ખેંચો તમને છૂટ છે સર તમે હસો છો તો કેટલા પ્લેઝન્ટ લાગો છો થેન્ક યુ અને તમે હસો છો ત્યારે કેવા લાગો છો કહું કેવા એવું લાગે છે જાણે ઝરણું ખળખળ વહેતું હોય તમે બોલો છો ત્યારે રૂપાની ઘંટડીઓ સંભળાય છે અને તમારા સ્મિત તો પ્રકાશ બેવડાઈ જાય છે ઓ માય ગોડ સર તમને સંસ્કૃત પણ આવડે છે હે કેવું અઘરું અઘરું બોલો છો સંસ્કૃત એટલે હમણાં હું જે કંઈ પણ બોલ્યો એ બધું પાણી

પડી ગયા હતા કે માથે માથે લાગ્યો છે કે ગાંડા ઘેલા કાઢી રહ્યા છો તમે ગાંડા ઘેલા નથી કાઢતો તારી પાછળ ઘેલો થઈ ગયો તો ને એ કોલેજ દિવસો ને યાદ કરીને હૈયાના ના બહાર કાઢી રહ્યો છું રીઅલી યસ બેબી બેબી હા તું જીવન બીજું શું છે શું છે ચાર દિવસ પ્રેમના પ્રેમથી વિતાવી નાખવાના પેલા કવિએ કહ્યું છે ને અમે કરીશું પ્રેમ તમે કરજો પ્રેમની વાતો સાંભળો ને હા મને છે ને મે સાચે ચિંતા થઈ રહી છે તમે કામ કરો તમે ફ્રેશ થઈ જાવ મારી ખીચડી બની રહી છે અરે ભલે બળી જતી તારી ખીચડી આજ આપણે બહાર જમવાનો પ્રોગ્રામ છે પણ કે અચાનક હવે બધું અચાનક કરવાનો અચાનક બહાર જમવા જવાનો અચાનક બહાર ફરવા જવાનો બહાર પિક્ચર જોવા જવાનો અચાનક અને અચાનક ગિફ્ટ લઈ આવવાની અને અચાનક પહેરીને બતાડ હા આ શું છે ખોલીને જો પહેરીને બતાવ હા હું એક મિનિટ આવી હા આવી શું કરે સા નક્કી તમારો પક્ષ ને કોઈના ઉતાર પર પડી ગયો લાગે છે શનિવાર ના બોલો અહિયાં હું બાર થી તણખો ઉધાર લઈ આવ્યો છું એમાં ચૂલામાં પાણી નાખે છે

તણખો 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 હેલો હું બોલી રહ્યો છું હા નહી મિસ ચાંદની બોસ નહીં તમે મને બડી કહી શકો છો બ્લડી બ્લડી નહીં બડી બડી મિસ ચાંદની ઘરે પહોંચી ગયા એમ ગુડ ગુડ કયા રૂમમાં છો વન રૂમ કિચનમાં સાત જણા રો છો તો જણને કાઢી નાખવાના કઈ તમે છો છો ને તો મને કાનમાં ગલગલિયા થાય છે ગલગલિયાનું ઇંગ્લિશ શું થાય એમ અરે એ તમે ગૂગલ કરી લો અને તમને જે મળે એ મને કહેજો માય માય માય

કારણ કે તે હમણાં મારી સાથે જે કર્યું ને હવે મારે તારી સાથે કરવું પડશે ચાઓ હવે ના તને તારી નજર લાગી જશે અને તારી નહીં તો મારી તો લાગી જ જશે ચાઓ પોતાની જ બેરી સાથે ફ્લર્ટ કરતા સારા નથી લાગતા ફ્લર્ટ નહીં એ તો રોમાન્સ હો રહા હે આપણે મોડું થાય છે આપણે ડેટ પર જવાનું છે ડેટ પર યસ ચાલો આવો સાચવી ને હા अरे सर ते कहीं भूली गया हूँ एकदम भूलवा जेवी जगह थोड़ी है ना? ट्रीटमेंट चाहिए, यस? आओ आओ, आओ।, आओ किशोरी, हाँ। हाँ। हाँ बेस हाँ। एक मिनट एक मिनट हाँ हाँ, हाँ। आसन ग्रहण करो प्रिय पब्लिक प्लेस पर तो थो थोड़ा ठाव का था तमें पढ़ने <laughs> अरे आपना बेस ही वाह यहीं ये भाई ध्यान किधर है तेरा ये सॉरी 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 ऊपर है ऑर्डर तो लेने जा हाँ वन आइस टी टू स्ट्रॉ टू पास्ता इन व्हाइट सॉस वन प्लेट <laughs> जल्दी से जाओ और आराम से आओ <laughs> कमाल छे। कपड़ा सेम कैरेक्टर सेम होटल सेम वेटर सेम मेन्यू सेम ऑर्डर सेम एक्टर सेम पर आइटम अलग अलग <laughs> हाँ फिर तू फ्रीज है तो शूट आयो मारे तो नौकरी जन है ના ના યાર આમ ડાંડી ના મારાય અરે બોસ બિચારો આમ જ બહુ દુખી છે અરે ના એ મારે ખોટું બોલીને યાર એને મુરખ બનાવવાનો પાપ નથી કરો હા હું એને કાલ સુધી હડકાયું કૂતરું કહેતી હતી બટ કાલેની વાત સમજીને મને સમજાયું કે તું બિચારો ભગવાનની ગાય છે અરે સાચે સંજોગો એને ઓજે ને મારકણો બળદ બનાવ્યું ગુડ મોર્નિંગ गुड मॉर्निंग सर आशू छे नहीं नहीं तुम्हारा फोन पता हो अधूरी बातों अधूरी वार्ता बनी जाती होए छे ये मानस ने तुम्हारी मीठी वाणी नो पूरो लाभ आपो सर शुभला बधु पति गयो पर आशू छे लागो छु ने यंग <laughs> हवे आने कोण कहे कि के शिंगड़ा थी बड़द बाछड़ू ना थाय ने ना न, 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 सर सर शू लागो छो पर अचानक नाना भाई ना कपड़ा मा તમે જ કીધેલું ને કે મન ને બીજે વાળો તો મેં વાળી લીધું અને પછી મને એમ થયું કે હવે આપણે જીમ પણ જોઈન કરી લઈએ એટલે મેં જીમ જોઈન કરી લીધું છે અને પછી એમ પણ થયું કે હવે ઓફિસથી ઘરે જવાની શું જરૂર એટલે આપણે હવે આમ ઓફિસમાં બી બધા ચેન્જીસ કરવાના છે આપણે આ ઓફિસને ગૂગલની ઓફિસની જેમ બનાવી નાખવાની જેને જ્યાં બેસવું હોય ત્યાં બેસે જેને જે પહેરવું હોય એ પહેરે જેને જ્યાં સૂઈ જવું હોય સૂઈ જાય આપણે થોડાક આમ બેડ્સ પણ નખાવી દઈશું તમે પણ કાલથી મિની બિનિઝમાં આવો તો આઈ ડોન્ટ માઇન્ડ બટ આઈ માઇન્ડ મિનિઝ આઈ ઓલ્સો માઇન્ડ રસ્તામાં જઈ રહ્યો હતો અને ત્યાં ફૂલ વાળો જોયો ફૂલો જોઈને તમારો ચહેરો યાદ આવી ગયો એટલે તમારા માટે આ ગુલાબ કાંટા મેં તોડી નાખ્યા છે બટ સર ગુલાબની ઓળખાણ તો કાટાથી જ હોય છે ને કેટલી ડેપ્થ વાળી વાત કરી નાખી છે તમે તમારી વાતોમાં તો સમુદ્રની ઊંડાઈ અને નદીઓની રવાનગી છે સર વોટ ઇઝ રવાનગી તમે ગૂગલ કરો હું થોડુંક મારું પેન્ડિંગ કામ પતાવું તમે હસો છો ને તો આમ 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 જલ તરંગ નો મધુર ધ્વનિ જાણે સર શેની જલ મારી પાસે ઇંગ્લિશ લિટરેચરના ક્લાસીસ કરાવશે કઈ નહીં એ હું શોધી તમને કહું ઓકે સર યસ લેડીઝ ફર્સ્ટ બસ ઘર કે થતો જાય છે બટ કઈ નહીં એના દુખમાંથી બહાર આવતો હોય તો આપણે ગુલાબ આપીને ખુશ થાય हेलो એ રોયા સીટી કોને મારે છે તારા ઘરે માબેન નથી કે આનું નામ બૈરી આટલી રોમેન્ટિક સીટી ને પણ કુકર સિટી જેવી કરી નાખી હું છું રાણી અરે તમે ક્યાં થી ઓફિસ એ તમારું પાટલું ની અહીંયા જ પડ્યું છે તમે પાટલું પહેરવાનું ભૂલી ગયા છો બોલો આઈ નો ધેટ આજે હું શોર્ટ્સ માં ઓફિસ આવ્યો છું આય હાય ચડડી માં અરે ચડડી ને આગ લાગે મને એમ કે તારી તબિયત કેમ છે વાલી કેમ મારી તબિયત ન શું કેમ તને આજે સવારે કેટલી મોટી છીક આવી હતી ને આછુ એમાં તમને મારી તબિયત ની ચિંતા થઈ હવે મને તમારી તબિયતની ચિંતા થવા લાગી છે એક મિનિટ ચાલુ રાખજો અરે ચાલુ જ છું હા એટલે તારી સાથે કિશોરી મેડમ કે લે બુકે થેન્ક યુ એ કોઈએ મારી માટે ફૂલોનો બુકે મોકલાવ્યો છે આ એમાં કાર્ડ હશે એના પર નામ હશે એક મિનિટ હા હા ફ્રોમ યોર લવિંગ હસબન્ડ એ કોણ તારે કેટલા હસબન્ડ છે એટલે તમે મોકલાવ્યો મારી માટે કેમ એ તો રસ્તામાંથી જઈ રહ્યો હતો અને ફૂલ વાળો જોયો

સારું સારું ખોટું બોલવામાં પણ મજા છે આજે ખબર પડી હા બોસ અરે આવ

ભડકો કરી નાખ્યો છે દે લંચ ગિફ્ટ બધું પતાવી નાખ્યું શું વાત કરો છો તમે તો મારા કરતા હે ડબલ પાસ નીકળ્યા તો હા એ કારકુન અને બોસ ની વચ્ચે ફેર તો હોય કે નહીં આ તો આપણે આ બધું કરતા નથી બાકી 7 દિવસના 7 અલગ તણખા હોય એક સાથે સવારે લંચ અને બીજી સાથે સાંજના ડિનર અને રાત્રે ખર્ચો કરીને લાવેલી બૈરીનું ધ્યાન નહીં રાખવાનું હા એ વાત સાચી ખબર પડી જેના માટે તણખો ઉધાર લીધો હોય એ ચૂલો બાજુવાળો સળગાવતો હોય એટલે આઈ મીન તમારું સેટિંગ થયું કેવી રીતે તારી ગર્લફ્રેન્ડ નો કૂતરો ભારે પુણ્યશાળી હાથમાં હતો આખું બોલવાનું રાખો મે પણ મોતીનું ચલાવ્યું છે રોયલ્ટી આપવી પડ્યા પાંચ હજાર રૂપિયા વધારે ને હવે શું જીવ લઈશ મારો તમારું આની સાથે સેટિંગ થઈ ગયું હું નથી માનતો આટલો ઈઝી કેચ લાગતી નથી મને ઈઝી કેચ છે પણ નહીં પણ ફિલ્ડિંગમાં પણ આપણે સર રવિન્દ્ર જાડેજા થી ઓછા નથી એમ તું હું નથી માનતો તો ચાલ હું તને લાઈવ ડેમોન્સ્ટ્રેટ

પણ જૂની ફિલ્મોમાં પણ આ હલકટ કેરેક્ટર્સ હતા મોઢું કાળું કરું ને પાછું બૈરાનું બહાનું આપો માણસ માત્ર લફડા ને પાત્ર તું બધું મને કેમ કહી રહી છે અરે ના ના તમે તો કાલ સુધી મને પણ ખરાબ નજરે નતા જોતા હા તો મેં પહેર કરી તો આજે વાંડા રહી જા ચાલ આજે એ જ ખુશીમાં હું તમને કેફેમાં કોફી પીવડાવા લઈ જાઉં ના ના નથી જાઉં મારે કેફેમાં ત્યાં 650 ની એક કોફી આવે છે અરે પણ મારો બાર કમાય છે ને વાપરનારી હું એકલી જ છું તમારે કે સેક્રેટરીને કપડા અપાવવાના નહી કના ના નથી નથી અપાવવાનાmare હું આજ પેન પહેરીને આવું કે કઈક બદલી લઉં ના તમે ફ્રેશ થઈ જાઓ મે તમારું લાલ ટી-શર્ટ અને પીળો ટ્રાઉઝર ઇસ્ત્રી કરીને રાખી દેજો કમમાલ લાગશે ફલિપ્સ કરી ના બોલો લાલ ટી-શર્ટ પીળો ટ્રાઉઝર ખાલી એક લીલા જૂતા ની કમી રહે છે આખે આખો ટ્રાફિક સિગ્નલ લાગી છે

કે આપણે ફોન કરીને જઈએ જલ્દી જલ્દી ઝપટો રાખો તો બાલિકા કયું? કહ્યું કે સરનું ઘર

તમે મારી વિધવા પર શું વિદ્યા પર વિશ્વાસ રાખો અરે તમારી વિદ્યા પર વિશ્વાસ રાખવામાં શ્વાસ રુંધાઈ જવાનું રિસ્ક છે તમે જાઓ પણ ગુરુજીને એક વાત સમજવા તો દો અરે જો તારા ગુરુજીને બહાર જઈને બારમાં બેસાડું આવું છું બાર જો જો બાર નું નામ સાંભળીને તારા બાપના ગુરુજીને લાલ ટપકી ગઈ છે અરે બાર ની બાજુમાં ઉડીપી હોટેલ છે ત્યાં જઈને બેસાડ એને જાઓ અરે ઓકે 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 જાઓ જાઓ કોણ હતી કોઈ કોઈ નથી હું એકલો જ છું અરે ના મને કોઈ છોકરી જેવું દેખાયું તો તો છોકરી જ હતી કોણ હતી એ છોકરી કોણ હતી હા છોકરી એ કોણ હતી પ્રશ્ન લઈ રહ્યો છે ગતિ ભ્રષ્ટ થઈ ગઈ તી મારી મતિ ન આપ્યો મે જવાબ તો થશે ગતિ કવિતા પછી કરજો પેલા કયો કોણ હતી

હું હું શું કહું છું જલ્દી આવજો ને ગુરુજીને બીજે બીજે પણ છે તારા જ જા ના તું એક કામ કામ હાથમાં લે કર્યા વગર બીજું નથી લેતા એમ મારું થઈ જશે તમે જાઓ મિનિટ મને વાત કરવા દો મારા જૂના કપડા આપીશ તો ચાલશે ને જો હા એ અત્યારે સખત ભડકી ગઈ છે તમારા પર હુમલો કરશે એ તમને વાસણવાળી સમજે છે એક્સક્યુઝ મી હું તને વાસણવાડી જેવી લાગુ છું હા લ્યો ખાવાના માંંદા છે ને નાસ્તામાં ગુલાબ જાંબુ જોઈએ એક તો ફંડ ફાડો ઉગરાવા આવી છે ને હું પ્રેમથી મારા જૂના કપડા ઓફર કરું છું તો ઈગો હટ થઈ જશે તો નીકળી જાવ ગેટ આઉટ એ ભડકી ગઈ છે હુમલાની તૈયારી છે તો પછી પેલી કેરટેકર બાયો ક્યાં છે એકનું આને માથું ફોડી નાખ્યું છે અને બીજી એમાં હળદર ભરે છે તમે जाओ यार ठीक छे તમે જટ આવજો હા 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 જા હા જા 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 જતી રહે અહીંયા થી હા આવતી નહીં પાછી ક્યારે મારું મોઢું પણ નથી જો ઉતારે જતી રહે અહીંયા થી તું ભી જતી રહે હા તું શું કહેવાય ગેટ આઉટ કહી દીધું તો એને એમ જ બિચારી એનજીઓમાંથી માંથી આવી હતી આપણે એને પૈસા ના આપી શકીએ ડોનેશન માટે પ્રેમથી ના તો પાડી શકીએ ને અરે પણ તમે એનો એટીટ્યુડ જો હું પ્રેમથી કપડા ઓફર કરતી હતી તો મને કે હું વાસણવાડી લાગુ છું એ હા કાલે મને બાબુલ ભાવસારનો મેસેજ આવ્યો તો શું એ કહેતા હતા કે આવી જ એક ટોળકી છે જે લોકોના ઘરમાં ઘૂસી જાય છે બહાનું કરીને હે ને મને પણ એ જ મેસેજ આવ્યો તો અને ખાસ કરીને જુવાન છોકરીઓ જ હોય છે ભગવાન ભલું કરે બાબુલનું હા ચેતવે ને એને આપણને હા જો મારી ગેરહાજરીમાં આમ કોઈ પણ ઘરમાં ઘૂસી જાય ને તો તું ઘૂસવા નહીં દેતી હા પેલી છોકરી પાછી આવે તો બૂમા બૂમ ચીસ ચીસ કરી મૂકજે અને જોઈએ તો કંઈક વસ્તુ હાથમાં લઈને હુમલો પણ કરજે તું એક મિનિટ ઊભી રે હું 10 મિનિટ વાયો આવ્યો પણ તમે ક્યાં જાવ છો તું તીર બીજે વાળવા અરે જો એક કામ કર તું છે ને મારું બ્લુ ટ્રાઉઝર નહીં બ્લુ જીન્સ ઇસ્ત્રી કરી નાખ હું આવું અરે ગાંડા ગેલા છે બિહેવ કરવા લાગી ગયા છે પાછા આવ્યા એકવાર ના કે ફંડ નથી તો આવી નાક છે કે નહીં તમને એ અમે ફંડ નથી ગાંડી ગાંડી ते मने गांडी की थी तो गांडी ने गांडीस कौन है मारा करे अभी मने ना मनेज गांडी के शा सोसाइटी ना वॉचमैन है तुमने बिखरी ना अंदर करी दवा दी था ए बिखरी कौन है की तू बिखरी कौन है की तू जो हूं हूं एकली जो पण हूं डरिस नहीं और दूर रहे मारा थी बचा बचा ए गांडी मारने के भागो 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 जीसस क्राइस्ट जीसस क्राइस्ट जीसस क्राइस्ट आलोक मने गांडी क्यों कर था હજી જાઓ તણખો લેવા બહાર ઘરે ભડકો થાય ને ત્યારે જ ખબર પડે છે કાલે તો માંડ માંડ બચો છું પણ મને ડાઉટ છે કે એને નક્કી શંકા ગઈ છે એટલે જ હજુ સુધી આવી નથી નક્કી ગુંડા બુંડા બોલાવા ગઈ છે કાલના ન્યૂઝમાં હેડલાઇન આવશે રિસેપ્શનિસ્ટ ને પટાવવા ગયેલા બોસ ને પડી ગુડ મોર્નિંગ સર જો જો ડિસ્કવરી ચેનલ પર સાપ સરકતો દેખાડે ને એવી મારા તરફ સરકી રહી છે શું વિચારો છો સર કઈ નહીં કે માટલું મોડું થયું તમારા કારણે મારા કારણે હા સર આવું કરવાનું એ તો એ તો થઈ ગયું થઈ ગયું સર પૂછશો નહીં શું કર્યું તમે નક્કી નક્કી મોબાઈલમાં રેકોર્ડિંગ કરી રહી છે અથવા પેલી કેમેરાવાળી પેન લઈને આવ્યા છે પહેલાં મારી પાસે કબૂલાત કરાવશે અને પછી લાતા લાત શું શું કર્યું છે મેં મેં તો કંઈ કર્યું જ નથી સોરી બીજાના ડ્રીંક્સમાં અનલફૂલ એન્ટ્રી લેવાની એની સ્લીપ ડિસ્ટર્બ કરવાની અને પછી આમ ભોડું બનવાનું શું આ તો કોઈ બીજા જ ટ્રેક પર ચાલી રહી છે શું તમે બોલી રહ્યા છો મને ના સમજાયું સર મને પણ ના સમજાયું બટ આ થયું છે બાડી પણ 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 થયું છે શું સર હું જ્યારથી જુવાન થઈને ત્યારથી મને એક જ સપનું આવતું કે એક રાજકુમાર આવે છે અને મને ડોલીમાં બેસાડીને લઈ જાય છે સાલા ઇંગ્લિશ મીડિયમમાં પણ આવા જ સપનાઓ આવે છે બ્લેમ ઇટ ઓન યશરાજ પણ કમાલ તો કાલે થઈ સર શું સર મને છે ને રાજકુમારનો ચહેરો ક્યારે નતો દેખાતો पर काले मैंने ओढ़ के ना क्यों सर एम हाश ओ मारी बड़ा टड़ी हेम हाँ? हाँ? को कौन कौन हो तो ये राजकुमार हु इज द लकी राजकुमार <laughs> को को मारा शिशु शर्मा हो तमिश सर तमिश मारा सपना राजकुमार जो यो माय ड्रीम बॉय જુઓ મિસ ચાંદની તમે છે ને ભૂલમાં સપનામાં ની સાઈટ પર જતા રહ્યા છો જ્યાં તમને સેકન્ડ હેન્ડ માલ દેખાયો તમે જુવાન છો સુંદર છો અને કુંવારા પણ છો તમારે તો કોઈ નવી સાઈટના સપના જોવા જોઈએ યુ ડિઝર્વ અ પેટી ડ્રીમ બોય सर पर જૂની ગાડી નવી એક્ટિવા કરતા સારી જ કેવાય ને એક્ટિવા નું તો નામ નહી લેતા તમે સર નથી જ લેતી બટ કોઇન્સિડન્સ તો જુઓ આજે સવારે જ મારા મામાએ ફોન કરીને ટ્રાવેલ એજન્સીમાં કામ કરતા છોકરાનું માંગુ ગોક લાવ્યું હે હા બટ મે ના પાડી દીધી હા મે મારા પપ્પાને કહ્યું કે ડાટ ગિવ મી સમ ટાઈમ મને થોડો ટાઈમ આપો ટ્રાવેલ એજન્સીમાં કામ કરતા છોકરો નહીં ટ્રાવેલ એજન્સી ના માલિક જ પગે લાગવા લે આવીશ સર તો ક્યારે આવો છો પપ્પા ને મળવા જો મિસ ચાંદની તમને નથી લાગતું કે તમે તમારા સપનાને વધારે પડતું સિરિયસલી લઈ લીધું છે ડોન્ટ ફર્ગેટ કે આઈ એમ અ મેરીડ મેન મારે એક વાઈફ પણ છે સર પણ એ તો ગાંડી છે ને અને આ ગ્રાઉન્ડ્સ પર તો આરામથી ડિવોર્સ મળી જશે એમ પણ લોકો લોકો શું કહે છે મારા પર થૂથું કરશે એ લોકો કહે છે કે ગાંડી બઈરીને કાઢી મૂકી ના ના મારાથી આ નહીં બને अच्छा समझी गई तमे कमिट करवा मांगता ज नकी तो? तमे बस मने फेर भी रे छोड़ी देवाना था हां हां हा, तो पाड़ो अरे हां पाड़ो पछे जो सो सु थाई छे तुम्हारे साथ ना ना अरे तमे समझो छो एऊ काईज नथी मैं कहां एवी कोई बातच करी छे अच्छा हा? तो पेलू बदु सु हतु કે તું હસે છે તો ઝરણાઓ ખડખડાટ થાય છે તારી વાતોમાં તો નદી ખાટી મીઠી વાનગી છે પ્યાર તો પ્યાર હોતા હે ઉસે રિશ્તો કા ઝુકામ ના દો બોલો ભાષાની તો લાશ પાડી દીધી સાહિત્યનું નું કરી નાખ્યું રવાનગીની વાનગી ઇલઝામ નું ઝુકામ કામ કામ શુકામ કામ ભોગ લાગ્યા તા મારા કે હું જૂની ચોપડીઓમાંથી વાંચીને નવી પેઢી સામે ફટકારવા ગયો કઈ નહીં એ તો હું બબડાટ કરતો તો બબડા ઓ તો પછી પહેલું બધું શું હતું લંચ ડિનર ગિફ્ટ માં ડ્રેસ તારી બેન ને તારી બેન ને કોઈ દિવસ રૂમાન મોકલાવ્યો છે પણ મારે બેન જ નથી જો સર આઈ કેન અન્ડરસ્ટેન્ડ આઈ કેન અન્ડરસ્ટેન્ડ યોર સિચ્યુએશન તમે આમ શોરૂમ ના બહાર ઊભા જ હોય ને ગાડી જોતા જ હોય અને તમને કોઈ હાથમાં આવીને ચાવી આપી દે કે તમારે કો લકી હે એ છે 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 તમારી સિચ્યુએશન સર તો જ મેડ ફોર રીતે નહીં જો મિસ ચાંદની તમે મને ચંદુ કે છો બે તોય ચાલશે ચંદુ કેટલું ગંદુ લાગે અને જો આ વાત ફેલાઈ ગઈ ને તો કોઈ પબ્લિક ટોયલેટમાં જઈને લખી આવશે ચંદુ અને જયંત ચાલુ છે આમાં મારી આખી કેટેગરી બદલાઈ જાય તો ઠીક છે સર

આપણે આપણા રિલેશનશિપને ટાઈમ આપવો જોઈએ ને હા બસ મને ટાઈમ જ તો જોઈએ છે તો ફૂલ ટાઈમ આપવો જોઈએ સર સર એટલે લંચ ડિનર ડેટ એમાં આપણે એકબીજાને કેવી રીતે ઓળખશું સર આઈ થિંક આપણે છે ને કે દૂર જવું જોઈએ એક બે દિવસ માટે બોલો હું આનાથી દૂર જવાના રસ્તો શોધું છું અને આ મને ક્યાંક દૂર લઈ જવાના ચક્કરમાં છે લવાસા સર લવાસા કેવી કોઈ જગ્યાએ જઈએ બે ત્રણ દિવસ માટે દૂર તમે ને હું હું ને તમે એ પહાડો અને પહાડો વચ્ચે વસેલું સિટી અને તમે મને જોઈને સિટી વારો અને હું અહીંયા મારી હવા નીકળી ગઈ છે હું સિટી ક્યાંથી મારી જો સાંડ અરે ચંદુ હલવાઈ અરે ચંદુ અરે ચાંદની કેવું નામ રાખ્યું છે તમારા માં બાપે તો તો બોલવા જાય તો ભલતું જ સંભળાય બેરો સાંભળવા જાય તો ભલતું જ સમજાય સર વાત કે ડાયવર્ટ નઈ કરો ને લવાસાનો ક્યારે રાખું છે સર મક્યોર હોટેલમાં બુકિંગ કરાવો કે પછી સ્ટુડિયો એપાર્ટમેન્ટ આઈ થિંક સ્ટુડિયો બેટર કેમ ત્યાં પ્રાઇવસી મળશે જો 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 ચાંદની બેન હા જઈ નહીં મારી વાત સાંભળો તમે 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 બહુ જ વધારે પડતા ફાસ્ટ રહ્યા છો ખમો ધીરા થો મારે ઘરે ગાંડી બૈરી છે હું તમારી સાથે લવાસા જતો રહ્યો અને પાછો કોઈ લવાચો થઈ ગયો તો હું શું કરીશ પણ એના માટે બે બાયો છે ને હવે એક નથી એક જ રહી છે જતી રાત કારણ કે મારી બૈરીને એમ થયું કે એ મારા પર નજર બગાડી રહી છે એટલે મારી બૈરીએ એની આંખમાં મરચાની ભૂકી નાખી દીધી શું વાત કરો છો સર હા અને એણે મને ધમકી પણ આપી છે કે બીજી કોઈ પણ છોકરી આવું કરશે ને તો સીધી ટીડિંગ ટીડિંગ ઘંટડીવાળી લાકડી એટલે મને તમારી સેફટીની ચિંતા થાય છે ચિંતા ચિંતા સર બસ મારે આટલું જ સાંભળવું હતું કે તમને મારા માટે ચિંતા છે એનો મતલબ તમારા મનમાં મારા માટે પ્રેમ છે ચિંતા થાય એમાં પ્રેમ થઈ ગયો આ કઈ જાતની વાત છે એમ તો મને લાઈટના બિલની બી ચિંતા છે એનો મતલબ એમ કે મને આદાણી સાથે પ્રેમ થઈ ગયો સર મારા ફાધર કહે છે કે લવ મીન્સ કેરિંગ અને કેરિંગ મીન્સ કોઈના માટે ચિંતા કરવી સર તમે ભલે કહો ના કહો બટ ફ્રોમ ધ બોટમ ઓફ યોર હાર્ટ યુ આર લવિંગ મી આજે મને મારા પપ્પાના વાતનો અર્થ સમજાયો કેવા ડફર છે તારા ફાધર છોકરીને બલતા બલતા અર્થ દેખાડે છે સર તો લવા સાનું કેરે રાખીશુ રાતની બાય મળે એટલે

કે તું બોલે છે તો વીજળીઓ પડે છે ને એવું બધું વીજળી જ પડી છે સર કહું ને શું કહું કે તું બોલે છે મને ફાળ પડે છે તને એકાંત વિચારો આવે છે ને મને કલ્પાંત સંભળાય છે એક્સિલન્ટ સર વોટ અ વર્ડ ફાળ પડે છે અને કલ્પાંત આ તો આપણો થણારા છોકરાનું નામ રાકેશ થણારા છોકરાનું નામ કલ્પાંત છોકરીનું નામ આકરંત આપવા ગયો તો હું એને ગુલાબ અને થઈ ગયું ગુલકંદ લાગી ગયો છું લાગી ગયો છું લાગી ગયો છું મદાન ગુજુભાઈ મને યાદ કર્યો સર હરામખોર તે મને બરબાદ કર્યો એ હું ત્રણ દિવસથી રજા પર છું રજા પર જતા પહેલા જે તણખો લેવાની સલાહ આપીને ગયો તો ને તું એ તણખો હવે હનુમાનજી ના પૂછડાની આગ સાબિત થયો છે મારા સંસાર રૂપી લંકાનો હું રાવણ થઈ ગયો છું આ ટીવી પર રામાયણ ફરીથી શરૂ થઈ ના આપણી ઓફિસમાં મહાભારત શરૂ થઈ છે પેલી હાંઠણી છે ને

કેવું લાગે વર્ષોથી ટકો મુંડો લઈને ફરનારો માણસ અચાનક વાકડિયા વાળ સાથે દેખાય વાહ ટેન્શનમાં ભાષા સોલિડ ખીલી છે તમારી ભાષાની તો તું વાત જ નહીં કરતો એને મારી સાથે છોકરા કરવા છે છોકરાનું નામ રાખવું છે કલ્પાંત તને ખબર છે નાનપણમાં એક વાંદરા અને કઠિયારાની એક વાર્તા હતી હા કયો મને યાદ આવી રહી છે અત્યારે જ્યાં વાંદરો કઠિયારાએ અર્ધૂ વેરેલું લાકડું જે હોય છે ને એમાં પોતાની પૂછડી ફસાવી દીધી હોય છે અત્યારે હું મારી જાતને એ વાંદરામાં વિઝ્યુલાઇઝ કરી રહ્યો છું અને તારામાં મને દેખાય છે જેણે વેરેલું લાકડું મૂકી રાખ્યું મને મદન શેનાથી તારો ખૂન કરવા દો એને કે ખોટું બોલ્યો તને हूँ तने फेरा फेरावाना चक्कर में तो तू फेरा लेवाना चक्कर में छे हाँ आ हाँ, चक्कर पूरु करो भाई अटलू अटलू कई देश ने ये मानी जैसे एम थोड़ी माने कदाच तमारा मोड़ा पर थूके है? हाँ एकाद लाफो ही मारे एकाद तो लाफो मार ना ना हाँ? चुप पल काढ़ी नहीं मारे तू धीरे-धीरे वध तो जाए छे पांच पचास हजार कैश में सेटल था है પૈસાયા પપડશે સર એક જુવાન જો છોકરીની ભાવના થી રમ્યા છો એના સપનામાં આવતા રાજકુમાર છો કેવું લાગે હ જ્યારે છોકરીને ખબર પડે કે સપનાનો રાજકુમાર તો મગનલાલ ડ્રેસ વાળા ત્યાંથી ભાડાના કપડા પહેરીને આવતો તો કેટલો આઘાત લાગે બેશક બેશક મંદિર મસ્જિદ તોડો લેકિન પ્યાર भरा દિલ किसी का मत तोड़ो એમ yeah. એમ હું તને તોડી નાખું એ પેલા મારી નજરોથી દૂર થઈ જા મને રેવા દો તમને છોડાવવા માટે કોઈક તો જોઈશે જ ને ગાંડો થયો છું તારી સલાહ પર તાત્કાલિક અમલ કરીને મારું પૂછડું સળગાવી લીધું હવે બીજી વાર કૂદકો મારું નહીં 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 આ વખતે હું વિચાર કરીશ આખી રાત વિચારીશ અને કાલે તારી સલાહ પર અમલ કરીશ સર कल करे सो आज कर राज करे सो अभी नहीं आज करे सो कल कर कल करे सो परसों इतनी जल्दी क्या है मदन जब मार खाना ही है अब तो

એમ એવું કયું નક્કી નવો નોકર મળી ગયો હશે હા તો તો સારું જાન છૂટશે ને આમે શેઠ આવા ટૂકા ટૂકા કપડા ભડકેદાર મેકઅપ ને પેલી લાલ ચટક લિપસ્ટિક સાલુ આપણને તો સોસાયટીના રામાઓ વચ્ચે મોડું દેખાડવામાં આય શરમ આવશે હે શું બકે છે તને શેની શરમ આવે શેઠ આમ જ બધા ચર્ચા કરી રહ્યા છે કે રમણિકની શેઠાણી જેઠાલાલની દયામાંથી ડર્ટી બિચ્ચરના વિદ્યાવાલન થતા જાય છે હે

લા 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 લ લા લા તમે આજે વહેલા કેવાળી ગયા કેમ ના આવી શકું ના એ તો હે કે હું તો ને હવે બોલો કાળા ચોરને મળવા અરે તું જઈને ચા તમારી ના હું કેફેમાં કોફી પીને આજકાલ કેફેમાં બહુ ખટાવવા લાગી તું ના ના આજે તો બિલ મારા ફ્રેન્ડે ભર્યું ફ્રેન્ડ શું નામ છે ફ્રેન્ડ નું ઓ ભાઈ આ વાઈફ કોની છે ઓફિશિયલી તો તમારા જ છે હા તો એને જે પૂછવા છે એ હું પૂછીશ હા તે પૂછો શું નામ છે ફ્રેન્ડ નું શું નામ છે ફ્રેન્ડ નું હા તે મેં હમણાં શું પૂછ્યું તું અરે ભાઈ તું જઈને ચામુક ને લા 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 બહુ જલ્દી આને હું કાઢી મૂકવાનો છું એ ના હો સારો વર ને રેગ્યુલર નોકર આ બે વસ્તુ જે સ્ત્રી પાસે ને એ સંસારની સૌથી સુખી સ્ત્રી હોય ના આજે તો મને ચિંતા થાય છે કે આપણા સુખી સંસારને કોઈની નજર ન લાગી છે કેમ મારા ફ્રેન્ડને મળીને હે હા એ બિચારા સાથે એવું જ થયું એની પત્ની છે ને છેલ્લા 5 વર્ષથી બેડ રિડન છે પથારી વાસ સુખ દુખ શેર કરવા વાળો એ કોઈ નતો એની સાથે આખો દિવસ ફેસબુક પર બેસી રહેતો તો હે આજે તો એનો જીવ બચાવ્યો બોલો કઈ રીતે ફેસબુક પરથી ઊભો કરીને હા એને તો આત્મહત્યાના વિચારો આવતા હતા મેને કીધું કે મનને બીજે વાળ નાટક ચેતક જો વાતચીત કર લોકોને મળ તો કે કે મને તો કોઈ કંપની આપવા વાળો એ નથી ફેસબુક પર મારી ફ્રેન્ડશીપ રિક્વેસ્ટ કોઈ એક્સેપ્ટ નથી કરતું બોલો તો 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 તેની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી લીધી હા શું નામ શું છે આ ફ્રેન્ડ નું રસિક નામ થી ઠરકી લાગે છે સાલો મે પહેલો તો કે રહ્યો ફ્રેન્ડ સાંભળો નહીં હા તે ફેસબુક પર બન્યો છે ને બિચારો ઘણા વર્ષે હસ્યો હજે બોલો મારી જ બૈરી અને મારી જ વાર્તા મને ખબર નહોતી કે ગીતાનો સિદ્ધાંત આટલી જલ્દી અસર કરશે જેસા કર્મ કરેગા વૈસા ફળ દેગા ભગવાન હું બારથી તણખો ઉધાર લેવા ગયો તો અને આ રસિક મહારાજ ઘરનો ગેસનો બાટલો ઉધાર લઈ ગયો એકલા એકલા શું પડપડ કરી રહ્યા છો કંઈ નહીં આજથી તારો ફેસબુક બંધ હા વોટ્સએપ બંધ ઇન્ટરનેટ જ બંધ અરે પણ કેમ જો આજે તારે સોશિયલ નેટવર્ક પર બેસીને સોશિયલ વર્કના કામો કરવા હોય છે ને એમાં જ આ રસિક જેવા લોકો આશિક બની જતા હોય છે અને એની બૈરી પથારી વશ હોય તો એને ચમચીએ ચમચીએ કોફી પીવડાવે મારી બૈરીને બહાર લઈ જઈને કોફી પીવડાવવાની શું જરૂર છે હરામખોર ઠરકી અરે કેમ ગમમે તેમ બોલો છો હજી એને મળ્યા પણ નથી ને જજમેન્ટ બાંધી લો છો કિશોરી આપણે જે ધંધો કરતા હોઈએ એ લાઈન બીજો કોઈ ડેવલપ કરતો હોય તો નફા નુકસાનની ખબર હોય કે નહીં એટલે તમે પણ મને માંદી પાડીને કોઈને કોફી પીવડાવવા લઈ જાવ છો ઓ ફાઈ ગયો પણ હવે ખુલાસો થઈ જ ગયો છે તો કબૂલાત પણ કરી લો કિશોરી મારે તને કંઈ કહેવું છે ના મને બધું જ ખબર છે કે તમારે મને શું કહેવું છે તને ખબર છે હા તમારા મનના ચોરની મને ના ખબર હોય તો કોને ખબર એટલે તને બધી જ ખબર છે હા મને બધી જ ખબર છે કે તમે મને લઈને બહુ પઝેસિવ છો હા રસ્તે ચાલતી વખતે પણ આજુબાજુ જોતા હો છે કે કોણ મારા તરફ નજર કરે છે ને આજે હું મારા ફ્રેન્ડ સાથે કોફી પીવા ગઈ એમાં તો તમે ઈર્ષ્યાની આગમાં બડી મર્યા નહીં તમે તો કડિયુગના રામ છો રામ જે પોતાની સીતાને બચાવવા કોઈ કોઈની પણ લંકા પાડી આવે લોકો ભલે કહે કે પતિ નામે પતંગ્યો પણ તમે તો સાક્ષાત મર્યાદા પુરુષોત્તમ છો હે ભગવાન મને જન્મો જન્મન આજ પતિ આપ છે એટલે આવતા જન્મે આજ હાલો સર ચંદુ બોલું છું છોકરી થઈને ગંદુ શું કામ બોલો છો ગંદુ નહીં સર ચંદુ તમારી ચાંદની જો આપણે પછી વાત કરીએ ના ના સર અર્જન્ટ છે હું બેગ ભરીને તમારા ઘરે આવી રહી છું શું શું હા મારા ઘરવાળા પેલા ટ્રાવેલ એજન્સીના નોકર સાથે મને લગ્ન કરવા માટે ફોર્સ કરી રહ્યા છે આપણે ભાગી જવું પડશે અરે ભાંગ પી ગયા હોય એવી વાતો નહીં કરો મને થોડોક વિચારવાનો ટાઈમ આપો સર મેં બધું જ વિચાર કરી લીધો છે તમે બસ એક 10 લાખ રૂપિયા રોકડા તૈયાર રાખજો આપણે મુંબઈ થી નેપાળ અને પછી નેપાળ જઈને લંડન વિઝા લગડાવી લઈશું બોલો ટ્રાવેલ એજન્સીનો નો ધંધો હું ચલાવું છું ને રૂટ આ મને દેખાડે છે આયા તું અહીંયા શું કરે છે અહીંયા જ ઊભી રહે છે મારી પાછળ પાછળ નહીં આવવાનું જો સાંભળો આપડી વાળી હોટેલે તમે મને મળો ત્યાં મળીને બધી વાતો કરીએ હ કપડાની બેગ સાથે લાવો ને સર અરે ના ચર્ચગેટ ના ફૂટપાથ પરથી તમને કપડા અપાવી દઈશ હા તમે પહેરેલે કપડે મળો હું હું આવું છું સિત જાવ છો કપડા ઉતારવા અરે ઉતરતા કપડા બચાવવા જાવ છું તમે કેમ આવું બધું બોલો છો હું પણ આવું છું છે આનું નામ ભારતીય સ્ત્રી સતી પ્રથા આવા બૈરાવને લીધે જ શરૂ થઈ હશે પતિના લાકડામાં પણ ભાગ પડવા આવો છે તમારે જો તારો વર અત્યારે ઇમેજિકાની રાઈડમાં બેસવા નથી જતો જે તારે સાથે આવું છે તારો વર અત્યારે મોતના કુવામાં મોટર સાયકલ ચલાવવા જઈ રહ્યો છે એટલે તું ઘેર બેસ અને તારા રામને કહે કે તારા આ રામની દ્રૌપદી જેવી હાલત થતા બચાવે આ ભાઈડાઓની પણ કમાલ હોય છે રસ્તે હંમેશા કૃષ્ણને ચાલુ હોય પણ બચાવ તો રામ ને જ બોલાવશે જયયુ તને આમ દોડતા આવતા જોજોને જૂનું ગીત યાદ આવે છે તુંને પુકารา ઓર હમ ચલે આયે જયન તુમથી જયયુ તમેમાંથી સીધું તું

રસ્તા પર બે રિક્ષાવાળા ઝઘડતા હોય છે ને તો પણ રસ્તો ક્રોસ કરતી વખતે મારી ફાટી જાય છે અને તમારે મારી પાસે જીહાદ કરાવડાવી છે બહુ મજા આવશે સર તમે તમારું નામ જયાઉદ્દીન રાખજો અને હું ચાંદનીમાંથી ચાંદ થઈ જઈશ કબૂલ હે કબૂલ હે કબૂલ હે અરે કંકોડા કબૂલ હે મેરે ઘર પર ઓલરેડી એક ગોભી કા ફૂલ હે તું ની નાની બેની જેમ સેવા કરીશ અને એ એની નવી હીલ વાળી સેન્ડલ થી મારી સેવા કરી નાખશે જુઓ તમે પ્લીઝ મારી વાત સાંભળો મારી બૈરીને જે ગાંડપણ છે એ મુદ્દા પર તો ડિવોર્સ મળી શકે એમ છે ને હું તો તને કહેતી હતી પણ તું લોકોની ચિંતા કરે છે જયુ પ્યાર કરને વાલે ડરતે નહીં ઓર જો ડરતે હે વો પ્યાર કરતે નહીં ના અને અરે ઉર્દુ ભી શીખી લીધું અને હું ચાર ડિવોર્સ લોયર ના નંબર પણ લઈ આવી છું અરે ટેલ લેવા ગયા તારા ચાર ડિવોર્સ લોયર જો તમે પ્લીઝ મારી વાત સાંભળો મારી બૈરી ગાંડી એક જગ જાહેર છે બેસ્ટ છે ને એનો જ તો ફાયદો ઉપાડો જોઈએ આપણે એક કામ કર તારી બૈરીને બાલ્કનીમાં લઈ જા અને ધક્કો મારી દે તો મે શું બોલો છો एवरीथिंग ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર ફેર એન્ડ લવલી ક્રીમ એડ નથી કરવાની આ ભઈ એ તું જઈને લઈ આવને ને શું ક્રીમ અરે તો એને શું મંગાવ્યું છે કાઈ નહીં હા તો એ લઈ આવ એ અમારે ત્યાં નથી મળતું અરે ભાઈ પછી ઓર્ડર આપી દેશું હમણાં તું જા યાર પહેલે મર્ડર ફિર ઓર્ડર હા શું બોલી રહ્યો શું બોલી રહ્યો અરે બોલે રાખે તું જવા દે ને મેં જે તને આઈડિયા આપ્યો એનો વિચાર કર ને બકા તારી બૈરી બે વાર આત્મહત્યાનો પ્રયાસ કરી ચૂકી છે ત્રીજી વાર એને સફળતા મળશે એમ સમજ લોકો અરે તમે મારી વાત સાંભળશો બોલ જયુ બોલ બીજી કોઈ રીતે તારી વાઈફ ને પતાવવાનો આઈડિયા હોય તારી પાસે તો બોલ આઈ એમ અપ ફોર ઇટ મારો તને ફૂલ સહકાર મળશે અરે ઓ સહકારી બેંક હું એ જ કહું છું મારી બૈરી ગાંડી નથી હા એ તને અને મને બંનેને ગાંડા કરી નાખે ને એટલી હોશિયાર છે શું હા એટલે જો મે માત્ર તમારી સિમ્પથી મેળવવા માટે એના ગાંડપણનું ગપ્પુ માર્યું હતું એટલે તમે મારી ભાવનાઓ સાથે રમ્યા આઈ એમ સોરી તમે મારું શારીરિક શોષણ કર્યું આઈ એમ સોરી તમે શું બોલો છો મેં ક્યાં એવું કંઈ કર્યું છે ડોન્ટ લાઈ તમે ઓછામાં ઓછા 20 વાર મારા હાથને હાથ લગાડ્યો છે અને તમારી ગંદી નજર હા તમારી ગંદી નજરથી કેટલી વાર મને જોઈ હશે યુ રેપિસ્ટ તમે શું બકો છો જો મેં તમને લાઈન મારવાની ખોટી લાઇન પકડી લીધી હતી હવે માત્ર તમારો પગ પકડીને તમારી માફી માંગુ છું પણ મને આવા ભયંકર ભયંકર ખિતાબ નહીં આપો ખિતાબ મારી આશા ઉપર પાણી ફેરવનાર આશારામ બાપુ ધીસ ઇઝ ટુ મચ મે તમને સ્વામી બનાવવાનો સપના જોયા હતા અને તમે નિત્યાનંદ સ્વામી નીકળા અહીંયાથી નજીક કયું પોલીસ સ્ટેશન છે ચાની ચોક પોલીસ સ્ટેશન એ દિલ્હીમાં છે તો આપણે નજીકના રેલવે સ્ટેશન મેટ્રો સ્ટેશન એવા કોઈ સ્ટેશન પર જઈને મેટર પતાવી દઈએ ને પોલીસ સ્ટેશન જવાની શું જરૂર છે હા મિસ ચાંદી હું તમને પાંચેક હજાર રૂપિયા આપી દઉં તો ચાલશે પાંચ હજારમાં મારી ઇજ્જત ખરીદવાની વાત કરે છે સાલા શશી થરૂર તો તમે તમારો ભાવ બોલો યાર મને મારો ભાવ પૂછે છે તો બીજા કોને પૂછું 24 કલાક હા चौबीस कलाक नो टाइम आपू छू <laughs> का तो मारा साथे निकाह पड़वा तैयार रह जाए <laughs> नहीं तो बारना ना भाव में लगाड़ी देश रे बार ना भाव में એટલે એક્ઝેક્ટલી કેટલા થાય એ તો કહેતે જાવ हेलो हेलो इंस्पेक्टर कदम अभी अभी हमारे होटल में एक मर्डर का प्लान बना है गोटाड़े चढ़या गोटाड़े તારા તારા પાપે મારી હાલત અત્યારે ધોબીના કૂતરા જેવી થઈ ગઈ છે પેલી ઘરે મારી બૈરી મને કળિયુગનો રામ સમજે છે અને પેલી રિસેપ્શનિસ્ટ એને તો મને કીધું કે મુસલમાન બની જાઓ મારા માટે નામ પણ વિચારી રાખ્યું છે જિયાઉદ્દીન ગુજરાતી નાટક જેવી હાલત થઈ ગઈ છે મારી જયંત બન્યો જિયાઉદ્દીન સર રિલેક્સ આપણે કઈ રસ્તો વિચારીએ એમ પેલા મને રસ્તે લગાડવાના રસ્તા દેખાડે છે ને હવે કે છે રસ્તો બતાવીશ તમને પેલી રિસેપ્શનિસ્ટ મને શું કીધું ખબર છે મને કે છે એક કામ કરો સર તમારી બૈરીને બાલ્કનીમાંથી ધક્કો મારી દો एवरीथिंग ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર હું લવ કરવા ગયો એમાં વોરમાં અટવાઈ ગયો સર આઈ થિંક તમારો શુક્ર નબળો હશે એ રાહુ તું મને શુક્રનો નંગ વેચી છે પેલી એ મને 24 કલાકની મોલત આપેલી એમાંથી 12 કલાક ઓલરેડી પસાર થઈ ગયા છે તમે મને 22 મિનિટ આપો હું કઈક વિચારું છું જુઓ અને શીખો હે ભગવાન

સર હવે તારે શું જોઈએ છે તમને મળવા કોઈ ઇન્સ્પેક્ટર કદમ આવ્યા છે એ ભગવાન મે લૂટ ગયા મે બરબાદ હો ગયા નક્કી પેલી એ સીલિંગ પરથી પડતું મૂક્યો છે આ તણકો ભડકો કરી ગયો મદાન સર શાંતિ રાખો શાંતિ રાખો પોલીસ મારા દરવાજે ઊભી છે ને તું હજી મને શાંતિ રાખવાનું કહે છે ટૂંક સમયમાં ટૂંક સમયમાં બધી જ મીડિયા વાન મારા દરવાજે ઉભી છે અને આવતા આગલા એક મહિના માટે સીઆઈડી ક્રાઇમ પેટ્રોલ સાવધાન ઇન્ડિયા એ બધા પર મારી જ વાર્તાના એપિસોડ ચાલતા હશે બોલો રીજનલ ટીવી ની ઓકાત નીને સાહેબ ન્યૂઝ ચેનલ પર આવું છે એ બધું રોકો તમે બેસો જુઓ અને શીખો બેસો બેસો આવો બેસો બેસો જો અહીંયા મારી વાત સાંભળ હા एन कंसारा क्या मैसेज है तुम्हें तुम्हें कौन देखा दू नदी कौन जो इंटरकॉम पर फोन कर हनी के साहब आवे आ जे वो अंदर जाऊं छू जा के कदम फदम ने जा सर જયંત કંસારા આરો આરો લઈ જાવ આને કરના કેસમાં આને ફાંસીના માચડે ચડાવી દો અરે શું કંઈ પણ બોલો છો સર સાહેબ આ જયંત કંસારા છે અને એ નિર્દોષ છે નિર્દોષ એક જુવાન છોકરીને દાણા નાખે માણસ નિર્દોષ પોતાની બૈરીને ગાંડી ગણીને રિસેપ્શનિસ્ટને ફેરવે એ માણસ નિર્દોષ એક માસુમ કડીને પાંચસો પિસ્તાલીસ હેઠળ આ માણસ પર કેસ ચલાવવામાં આવશે સાહેબ આટલી બધી કલમો એક જ માણસ પાછળ વાપરી નાખશો અમુક તો બીજા માટે રહેવા દો અને સાહેબ તાળી છે ચલો માણસ તો દાણા નાખે પણ સામે ચણનારાનો પણ વાક ખરો ને છોકરીને ખબર હતી કે સાહેબ પરણેલા છે તો એને લાઈન આપી એટલે છોકરી પણ ચાલુ જ કહેવાય ને ખબરદાર મારી ચાંગીને ચાલુ કીધી જજો મારી સંજોગોની મારી બિચારી હા એવી એને તમારી વિરુદ્ધ ફરિયાદ કરી છે મધુર ભંડારકર અને શાઈની હોઉજા વિરુદ્ધ જે જે આરોપ હતા ને એ બધા આરોપ

હું ભૂલે ચૂકે પણ એને અડી હોઈશ ને તો એક શાકાહારી માણસ પ્લેટમાંથી મરેલો વાંધો અડકે ને એટલી સાવચેતી થી સાહેબ એ જ મારા ગળે પડી હતી તમે જ મને બચાવી શકો છો અરે તમને બચાવવા માટે તો આવ્યો છું બાકી પોલીસની ગાડી બોલાવીને તમને લોકોને ત્યાં ના બોલાવી લીધો મે કીધું ને તમને સાહેબ દેખાય છે એટલા નીચ નથી દેખાય છે એટલે શું હા દેખાય ના સાહેબ આ અરે મુંગો ઓમર સાહેબ તમે ત્યાં બેસો તમે ત્યાં બેસો તમે ત્યાં બેસો હા એને ઇગ્નોર કરો એ કારકુન છે જા જો સાહેબ તમે મને અહીંયા બચાવવા માટે આવ્યા થેન્ક યુ સો વેરી મચ તમે ચાપી છો ના તો તો શું લેશો 5 કરોડ રોકડા ખબરદાર બેવાન નહી થતા પેલી પોલીસ સ્ટેશન માં જ બેઠી છે સાહેબ માણસ મરી જાય એવી વાત કરો છો અને બેભાન પણ નહીં થવા દો અરે કપડા ઉતરતા બચવાની કિંમત 5 કરોડ તો બહુ જ ઓછી છે અને ચડડી પણ ચોરી લેવી છે અને પાછા કપડા ઉતરતા બચાવવાની વાતો કરે છે તમે મને જુઓ ને શીખો આમાં જો કેવી રીતે હેન્ડલ કરું શીખો સાહેબ થોડા રીઝનેબલ થા હા હા ઠીક છે જા 5 કરોડ અને 35 લાખ આ કઈ જાતનું ડિસ્કાઉન્ટ છે ડિસ્કાઉન્ટમાં વધે થોડી સાહેબ તમારું છે ને ગણિત થોડું ખોટું છે એટલે હું એમ કહું છું કે હું તમારી સાથે જાઉં કે તમે પોલીસ લઈને આવશો યાર સાવ નાગા નહીં થઈ જવાનું અરે તમે કરો કે થાય શું ફરક પડે છે મજે કહો સાહેબ થોડું આમ સો સો માં વાત કરો હે ટ્રાફિક હવાલદાર સમજો છે કે નહીં ઠીક છે તમારા લોકો માટે પચાસ લઈશ

आह साहेब एक मिनट आओ ना आह कहाँ पुलिस स्टेशन ये पूछना तू कौन इकलौता इंस्पेक्टर कदम फ्रॉम क्राइम ब्रांच सर करोड़ी पुलिस स्टेशन चाल ગરોડી છે ને તને જીવતા ગાળામાં ઉતારું છું સર મારી વાત સાંભળો સર ચાલ સર મારી વાત સાંભળો ચાલ પણ સર આવી આવી ગયા તમે હું લાગી ગયા તમે તને બી ખબર પડી ગઈ ના મેં પૂછ્યું કે આવી ગયા તમે કે મમ વોશિંગ મશીનમાંથી નીકળેલા મસવતા જેવા થઈને આવ્યા છો શું કરું લવિંગ એની લૂમ ફોડવા નીકળેલા માણસ પર રેલવેમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનો કેસ થઈ જાય તો એની હાલત કેવી થાય જો જોખીશુર હં મારે તને કંઈ કહેવું છે ના કઈ નહીં કેતા મને મારું સપનું સાચું પડી જવાનો ડર લાગી રહ્યો છે પેલીને સપનામાં મારું ડાચું દેખાય છે અને આને સપનું સાચું પડવાનો ડર છે આ બૈરાવના સપના પર બેન લગાવવો જોઈએ અરે પણ મારું સપનું તો સાંભળો તમે ગયા ને પછી મારી આંખ લાગી ગઈ તો સપનામાં શું જોઉં છું કે હું બાલ્કનીમાં કપડાં સુકાવતી હોઉં છું ત્યાં કપડાં સુકવાથી ઓછો મને ભાસ થાય છે કે પાછળ કોઈ ઊભું છે પાછળ ફરીને જોઉં છું તો એક માસ્ક પહેરેલો માણસ મને ધક્કો મારવા મારી તરફ આગળ વધી રહ્યો છે ને હું ચેતું એ પહેલાં મને મને પગીથી ઉછીને નીચે ફેંકી દે છે પણ પડતા પડતા એનું માસ્ક મારા હાથમાં આવી જાય છે ને મરતા પહેલાં હું એનો ચહેરો જોયેલો છું ખબર છે કોણ હતું હા હા જયંત કંસારા જાતે પોતે એ હાય હાય તમે મારા સપના પર પણ નજર રાખો છો તું સપના નહીં માંડી હં પેલા હોટેલ માં બેસીને બધી જ થયેલી વસ્તુઓ તારી ઊંઘ ટેલિકાસ્ટ થાય છે એટલે તમે ખરેખર મને મારી નાખવાનો પ્લાન કરી રહ્યા છો હે ભગવાન કિશોરી બચાવ પોલીસ દૂર રહો કિશોરી દૂર રહો કિશોરી મારી વાત સાંભળ દૂર ભગવાન કે લિયે મુજે છોડ દો દરિંદે ખૂની દરિંદે અરે શું બોલે છે કિશોરી ઊભી રહે કે હે ભગવાન ભગવાન કોઈ તો માલ ડાલુंगा કાટ ડાલુंगा બખાર ડાલુंगा રમણેક મને બચાવી લે અનર બક્ષી પશુદી સરા શું કરો છો પોતાના જથે પોતાનો ચૂડી ચાંદલો ઘસવા બેઠા છો તમે બનને મારી વાત સાંભળશો ના ફક્ત પોલીસની હાજરીમાં બોલો પેલીની કમ્પ્લેઈન્ટમાં ઓલરેડી 50 લાખનો ચાંદલો લાગી ગયો છે ને તારે બીજા 50 શું કામ ખટાવવા છે કિશોરી તારું ખૂન કરીને હું फांसीના માચડે ચડી જઉં એટલો મૂર્ખો તો નથી ને તો કેટલા મુરખ છો જો તારી સાથેના પ્રેમને જીવતો રાખવા માટે બહાર ઉધાર પ્રેમ લેવા નીકળેલો એટલો મૂરખ છું એટલે એટલે આપણા લગ્ન જીવનની જ્યોતને ફરી પાછી ઉજાગર કરવા માટે દિવેટ લેવા બહાર ગયો તો એમાં મારી વાટ લાગી ગઈ હા શું બોલી રહ્યા છો અબ પાછું બોલો સમજાયો નહીં અરે એકવાર બોલવા જવા માટે જે હિંમત ભેગી કરી છે ને એ ત્રણ વાર તો મારી હવા નીકળી ગઈ છે અને આને મારી પાસે ફરી પાછા બોલાવડાવું છે જો કે સોરી હું આપણા લગ્ન જીવનની હવાઈ હવાઈ ગઈ તી એટલે મદને મને આઈડિયા આપ્યો કે તમે બહારના કોઈ ફટાકડામાંથી એક તડખો ઉધાર લઈ આવો હવે હું એ ફટાકડામાં ફસાયો છું અને એ હવાઈ મારા ધોતિયામાં ફસાઈ ગઈ છે વારે વાર નામના સુવર પોતાની જ પત્નીને પ્રેમ કરવા બહાર પ્રેક્ટિસ કરી પડે છે આ કેવું થયું ખબર છે કે ઘરની ગાડી ગેરેજમાં પડી છે ઘણા દિવસથી ને એને બહાર કાઢવા પાર્ટ ટાઈમ ટેક્સી ચલાવીને આવો હા સી 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 સાઉ ડબલ મીનિંગ નાટકના લેવલના ડાયલોગ તો નહી બોલ તમે ડબલ સવારીનું નાટક કરી શકો ને હું ડાયલોગ પણ ના બોલી શકું તમને ખબર છે ઘરે પ્રેમ કરવા બહાર પ્રેમ કરનારાઓ એક્ચ્યુઅલી પ્રેમ તો બહાર જ કરતા હોય છે ઘરે તો પોતાનું ગિલ્ટ ઓછું કરવા પત્નીને બેવકૂફ બનાવતા હોય છે તમે વિચાર કર્યો કે તમારા પુરુષના પ્રેમના જણા કેમ સુકાઈ જતા હોય છે હા

આ હંમેશા વાંદરીની જેમ દાંતિયા કેમ કાઢતી હશે હા એવું લાગે છે ને તમને હા શું ના 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 જો 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 કિશોરી મારાથી ભૂલ થઈ ગઈ છે મેં કબૂલાત કરી લીધી હજી મને કેટલું સંભળાવે છે કેટલું સંભળાવે છે હજી તો મે શરૂઆત પણ નથી કરી હા શેઠ પત્નીના હાથે લફડું કરતા પકડાઈ જનારા પતિની હાલત પી કવરમાં દાદર સ્ટેશન પર પકડાઈ જનાર પાકીટ માર જેવી થાય છે મારનાર થાકે નહીં ત્યાં સુધી માર ખાધે રાખવાનું તું અંદર જા ના તું અહીંયા જ રે મારું ચાલે ને તો સોસાયટીની જનરલ મીટિંગમાં તમારી આરતી ઉતારું પણ કાઈ નહીં હા પ્રચાર કરી આવશે એટલે એટલે તું મારું ફૂલેકું કઢાવીને જ રહીશ તું મારી બચી કુચી આબરૂના ધધગરા કરાવીશ આ બાર રાસી રમવા ગયા હતા ત્યારે નહોતું વિચાર્યું જો કિશોરી તારી માને તારી માના સમ ખાઈને કહું છું કે તને રાજી રાખવા માટે મેં મદન પાસે આઈડિયા માંગ્યો તો એણે મને ઉંધી અક્કલ આપી અને તમે લઈએ લીધી કારણ કે તમારી આ ખરાબ જ હતી તમે સાલા ભાડાઓ લંપટા જ હો છો દિવસે દીપિકા બધું વિચાર કરવાના ને રાતે સની લિયોનના સપના જોવાના નહીં જો તો જો તો નહીં બોલવાનું સની એટલી લુચ્ચી છે કે આજ સુધી એક વાર પણ મારા સપનામાં નથી આવી અરે શેઠ રાત્રે સૂતી વખતે એનું ધ્યાન ધરીને સૂઈ જવાનું સની ચોક્કસ આવશે તું અંદર જા ચૂપચાપ કેમ કેમ તારો મતલબ નીકળી ગયો એટલે એને કાઢી મૂક્યો હા જો છો કિશોરી મારા મનમાં પાપ નોતો તો તનમાં પાપ હતું અને પાપે પાપ હોય છે મનમાં હોય કે વર્તનમાં ને વાક્કો તો વર્તનના કારણે જ પડતું હોય છે એટલે 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 તમને પુરુષોને માથું દુખે કે પેટમાં ગેસ થયો તો તરત તરત બૈરીને ફરિયાદ કરશે પણ હૈયાનો ઉમરકાને વાચા આપ તક કે પેટમાં દુખી જાય છે હા કિશોરી એ જ તો નથી ખબર અને આ જેટલા જોઈ રહ્યા છે ને એમાંથી એક પણ પતિને નહીં ખબર હોય કે કઈ રીતે એ કરવું જો દરેક પરણેલા પુરુષ માટે પોતાની બૈરીને આઈ લવ યુ કહેવું એ પોતાની પીઠ ઉપર સાબુ ચોળવા જેટલું મુશ્કેલ કામ હોય છે અને જેટલા પણ કરી લેતા હશે ને એ મહાન એક્ટર હશે હા તો તમે કરો ને એક્ટિંગ શાકમાં મીઠું ઓછું પડ્યું હોય કે દાળ ખાલી થઈ ગઈ તો તરત કહેશે પણ આજે રસોઈ તારા જેવી ટેસ્ટી બની છે એ બોલતા તો તમારા બાપાના વાણ ડૂબી જતા હશે ને ખોટું બોલવાની અણાવડત બીજો શું વાઈફ ના વખાણ કઈ રીતે થાય લાઈટ ના બિલ થી લઈને આઈબ્રો ના ખર્ચા પર બડા પકડાય પણ પેલે તૈયાર થતી હશે તને એને જણે કે જલ્દી તૈયાર થાને તારે કોને દેખાડવું છે હા કારણ કે તમારે તો અમને જોવું જ નથી હોતું ને તમારે તો બીજાની તૈયાર થયેલી બૈરીને જોવું હોય છે તો ભલે ને અમને પણ તૈયાર થયેલા જોએ બીજાના વર હવે ફૂટ્યો ને ભાંડો બીજાના વરને દેખાડવા માટે તૈયાર થાઓ છો અને પછી પોતાના જ વરને પૂછો છો હું કેવી લાગી છું ના તમારી જ માટે તૈયાર થતા હોઈએ છે તમારા ડોળા છે ને રાત્રે ગુવટ છછુંદર ને શોધે ને આમ તેમ ડાફોડા મારતા હોય છે ને એટલે અમે છેલે થાકી હરીને અમે જ કહીએ કે કેવી લાગુ છો તું એમ ને કે કે સરસ લાગે છે ઓ અદ્ભુત લાગે છે કે છે કે મારાથી જાડી લાગે છે મારાથી મોટી લાગે છે ક્યારે વિચાર કર્યો છે કે તમારા ઘરની ફૂલ જડી કોઠી કઈ રીતે થઈ ગઈ હમ તમારું ઘર સાચવવામાં તમારા વ્યવહાર સાચવવામાં તમારી સગવડો સાચવવામાં તમારા છોકરાઓ જણવામાં અમે અમારી જાતને ભૂલી જઈએ છે ને તમે કતરાઈને બાર ફટાકડો ફસાવા નીકળો છો ક્યારે વિચાર કર્યો છે કે જો પત્ની પોતાના પતિને કે માવો ખાઈ ખાઈને તમારા દાંત સડેલા દાડમ જેવા લાગે છે બિયર પી પીને તમારું પેટ ટેડી બિયર જેવું થઈ ગયું છે અને આ માથે ટકો લઈને જ્યારે અમારી સાથે ચાલો છો ને તો લોકો એમ સમજે છે કે ભાઈ પોતાના કાકા કે મામા સાથે ચાલે છે તો કેવું લાગશે કંઈ નહીં ડૂબી મરવાનું મન થાય હા એજ તમારી પત્નીને ખુશ કરવા માટે એને પ્રેમ કરવા માટે તમે બાર તણખો ગોતવા જાઓ છો પણ જો તમારી પત્ની તમને ખુશ કરો બાર લાઇટર લેવા ગઈ તો શું થશે ખબર છે જો એ તું મને રાજી ના રાખી શકતી હોય ને તો કાઈ નહીં પણ આ બાર થી લાઇટર કે માચીસ લેવાનો વિચાર सुद्धा કર્યો છે ને

આ દુનિયામાં જેટલા પણ પરણેલા પુરુષો બાર લફડું કરે છે ને એ પોતાની પત્નીઓના પ્રતાપે હા હા છોકરી છોકરાના પ્રેમમાં હોય ત્યારે સાંજના મળવાનું નક્કી થયું હોય ત્યારે સવારથી તૈયાર થતી હોય પણ જ્યાં ખબર પડી કે પેલો ક્યાંક અટવાયો તો અરબ લોકોના છપ્પા જેવું ચાદર પ્રિન્ટનું નાઇટી પહેરીને ઘરમાં ફર્યા કરે કોઈ માણસ જોઈ જાય તો પલંગ પરથી ગાઢલું ઊભું થઈને ફરતું હોય એવું લાગે અને અમુક પોતાની જાતને વધારે સમજતા નમૂનાઓ વરનું ટી શર્ટ અને પાયજામો પહેરીને ઘરમાં ફરતા હોય એમાં બી બટેટાની ગુણી જેવો દેહ એમાં ટી શર્ટ પહેરીને નીકળો કેટલું ખરાબ લાગે યાર એમાં પાછા વર પાસે વખાણની આશા રાખો છો સાહેબ તમે જોજો નવ્વાણું ટકા ઘરોમાં સવારે શેઠાણી કરતા ઝાડુ પોતા વાસણ કરવા આવેલી બાઈ વધારે સારી તૈયાર થઈને આવતી હોય છે પછી એમાં બિચારો બાપડો શાઈની ઊજા બની જાય તો એનો શું હા એમ પેલો બિચારો સવારે જગ સાથે જંગ કરવા નીકળ્યો હોય અને ત્યારે આ પત્નીઓ કાં તો મોબાઈલમાં મેસેજ વાંચતી હોય અને કાં તો કૂથલી કરીને પેલાનો કાન ખાઈ ગઈ હોય હવે એમાં બિચારો બાપડો અંદરથી એવું કઈ રીતે બોલે કે તું જ્યારે બોલે છે ત્યારે બહુ મીઠી લાગે છે એ તો બિચારો મનમાં એમ જ બોલતો હોય ને કે થોડીક વાર મૂંગી મરીશ તો સારી લાગીશ આજ મારી ખાસિયત હોય બચાવમાં કઈ નહીં હોય ને તો રાડા રાડ કરશે બૂમા બૂમ કરશે ને ઝાટ પર જશે તો ગાડા ગાડ કરશે કોઈ માણસને કૂતરું નથી કરડ્યું હતું કે એમને એમ ગાળા ગાળ કરે રાડા રાડ કરે પણ તમે પત્નીઓ પતિના મગજની એવી નસ ખેંચો છો જેનો છેડો છેક પગમાં હોય પછી બિચારો આમ ઉછળીને પડકે નહીં તો બીજું શું કરે

તમને છેતરાઈ જવાની ટેવ છે તો છેતરાવાની શરૂઆત જ તમારાથી થઈ છે નાગાય જોઈ માણસની નાગાય જોઈ છેતર પિંડી કરતા પકડાય પછી મને જ કે છે તારાથી છેતરાયો છું એ દાખલો આપ્યો ના દાખલાના નામે દાવ આપ્યો આ પત્ની નામક સ્ત્રીની આ હજુ એક ખાસ આવડત દુનિયાની કોઈ પણ વાતને પોતાના પર આરામથી ફિટ કરી લે એમના વખાણ ન કરો તો કહેશે અમારા માટે સારું સારું બોલતા જ નથી અને જો સારું બોલો તો એમ કહેશે જાઓ જાઓ આવું બોલતા શોભતા નથી ભેટ સોગાદ ગિફ્ટમાં તમે ન લાવો તો એમ કહેશે અમે તો તમને દેખાતા જ નથી અને જો ગિફ્ટ લઈ જાઓ તો એમ કહેશે એ આજે સૂરજ કઈ બાજુથી ઉગ્યો છે જે અમારી યાદ આવી ગઈ તમને તું જ પૂછતી હતી ને હમણાં કે લગ્ન પછી પતિઓના પ્રેમના ઝરણા સુકાય કેમ જતા હોય છે તો એ તમારા કારણે હોય છે યસ તમારા પત્નીઓના કારણે લગ્ન પછી પેલો તો વર્લી સીફેસના દરિયાની જેમ હિલોળા લેતો હોય છે અને ત્યાં આ પત્નીઓ દરિયા કિનારે પાણીપુરીવાળો શોધતા હોય છે પેલો બિચારો અષાઢી મેઘની જેમ વરસવાની તૈયારીમાં હોય ત્યારે આ પત્નીઓ એની પાસે કપડાં સુકાવાની દોરી બંધાવે પેલો બિચારો બજારમાં જઈને મોગરાની વેણી લઈ આવવાનો હોય ત્યાં આ એ લોકો પાસે મરચાં અને કોથમીર મંગાવશે કેન્ડલ લાઇટ ડિનરના પ્રોગ્રામ માટે પેલો મીણબત્તી લઈ આવ્યો હોય તો આ પત્નીઓ પેલા તો એ ઝૂટવી લેશે અને કહેશે લાઇટ જશે ત્યારે કામ લાગશે એમ કહીને કબટ મૂકી દે લગ્ન પહેલા બોયફ્રેન્ડે આપેલા ફૂલને આજીવન કવિતાની પુસ્તકમાં સંગ્રહી રાખનારી ગર્લફ્રેન્ડ જ્યારે પત્ની બને છે ત્યારે એ ફૂલને કાઢીને રૂઅ શરબતમાં નાખીને પતિને પીવડાવી દેશે અને પાછી જેવો પ્રેમ નથી કરતા તે ક્યાંથી કરે પહેલા જેવો પ્રેમ તમે પહેલા જેવા રહ્યા જ ક્યાં છો કર્યો મેં લફડું કર્યો છે મેં દગો પણ દાનત મારી સારી હતી મેં ગુનો કર્યો છે પણ એ ગુનો મધર્સ ડે ના દિવસે માને ગિફ્ટ આપવા માટે પપ્પાના પાકીટમાંથી પૈસા ચોરનાર બાળકની જેમ પવિત્ર પાપ હતું વાહ આવો પવિત્ર પાપી પહેલી વાર જોયો હા મે હા તારે માફ કરવો હોય ને તો કર નહી તો ડિવોર્સ ફાઇલ કર અને એ પણ ના કરવો હોય ને તો કઈ નહીં હું જિયાઉદ્દીન બની જઈશ ચાંદ બીબી મે આ રહા હું હેલો શું કેમ કરતા ના ના હું આવું છું હા અંતે તારી માં તારા બાપને હાર્ટ એટેક લાવીને જ રહી ને ના મારા બાપા છે ને તમારાથી જાડી ચામડીના છે એમને એટેક નહી આવે તો કયા ખરખરે પોલીસ સ્ટેશન હે તમારી ચાંદનીનો બોયફ્રેન્ડ અરેસ્ટ થયો છે ચાંદનીનો બોયફ્રેન્ડ છે અને એની તને ખબર પણ છે બોલ લાંબી સ્ટોરી છે પછી ક્યારે સંભળાવીશ आ तो स्टोरी में एक जुदो ट्विस्ट आ गयो <laughs> अरे चांदनी किशोरी किशोरी मारी बात सांभ सर तुम्हें प्लीज बात में समझो ना सर ये कोई ब्लैकमेल करवानो तो गयो सर ये तो एक नाटक नो भाग भजवी रहे हो तो नाटक कसला नाटक સર એક્ચ્યુઅલી થા એવું ને કે મારા બોસ જયંત કંસારા એમના લગ્ન જીવનમાં નિરસ્તા વ્યાપી ગઈ હતી એટલે એમના આસિસ્ટન્ટ મદને એમને કીધું કે ઘરમાં જો પ્રેમની આગ સળગતી રાખ્યો હોય ને તો બહારથી તણખો ઉધાર લેવો જોઈએ એટલે મારા બોસ મારા સાથે ફ્લોટ કરવા લાગ્યા પણ મને એમના દાનતની ખબર નહોતી હ પણ અમારો બોયફ્રેન્ડ જન અભિલાશ સર એણે મને ચેતી દીધી એટલે હું ને સરની વાઈફ પાસે કમ્પ્લેન કરવા ગયા તો પછી વાઈફે કહ્યું કે મારો હસબન્ડ ફ્લોટ કરે છે તો કરવા દો અને કાય વાઈફે કીધું ફ્લોટ કરે છે તો કરવા દો અરે આવા ડિઝાઈનર વાઈફ કયા કામ બનાવે છે સર એટલે પછી છે ને મેં પણ પ્રેમનું ખોટું નાટક ચાલુ રાખ્યું અને મેં એમની વાઈફને છોડી મારા સાથે લગ્ન કરવા માટે પ્રેશર કર્યો પણ એમની વાઈફને છોડવા રેડી નહોતા એટલે મેં એમની વાઈફને બાલ્કનીમાંથી ધક્કો મારવાનો આઈડિયા આપ્યો હસા એટલે ધક્કા મારવાનો આઈડિયા તમે આપ્યા હતા હવલદાર ફસા આંખીને ક્રિમિનલ ફસા જ્ઞાનના પણ આત્મથી ટાકા સર પણ અમે તો નાટકનો ભાગ ભજવી રહ્યા હતા એ 2.5 કિલોનો કિયો પેટરા નાટક હોય કે હકીકત મર્ડરના પ્લાન કરવા પ્રયાસ કરવા કે આનાંદર કોઈને હેલ્પ કરવા એ પણ ક્રાઈમ છે 357 ના કલમ લાગશે चल સર મારી વાત તો સાંભળો સર જે કેવા છે અદાલતમાં કેવાના ચાલે પ્લીઝ ને મારી વાત સાંભળો તું અંદર જા રે અંદર ઇન્સ્પેક્ટર મી તમે હું કિશોરી જાનકનસારાની વાઈફ ઓ ભૂજી સર 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 ચાંદની દેખાય છે 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 ને ને અંદર હા હા પણ એ લોકો નિર્દોષ એમ શું થયું હતું અમારા લગ્ન જીવનમાં નિરશા વ્યાપી ગઈ હતી એટલે એનામાં એક્સાઇટમેન્ટ લાવવા મારા હસબન્ડ એમના એમના મદન પાસે મદદ માંગે તો એને સલાહ આપી કે ઘરમાં પ્રેમની આગ જલતી રાખવા માટે બાર થી તડકો ઉધાર લેવો જોઈએ તો એટલે જ ને એમને પોતાની સેક્રેટરી ચાંદની સાથે ફ્લટ કરવાનું શરૂ કર્યું પણ એનો બોયફ્રેન્ડ અભિલાષ એને એને ચેતવી દીધી ને બંને મારી પાસે કમ્પ્લેન્ટ કરવા આવ્યા અને મેં જેમને કીધું તું પ્રેમનું નાટક ચાલુ રાખવાનું બરાબર છે મેડમ પણ પછી એને તમારા હસબન્ડને મેરેજ માટે પ્રેશર કર્યા અને તમારા હસબન્ડે તમને છોડવાના ના પાડ્યા તો એને તમને બાલ્કનીમાંથી ધક્કા મારવાનો આઈડિયા આપ્યા હા સર પણ એ લોકો નિર્દોષ છે હા માફ કરજો મેડમ પણ તમને નથી લાગતા કે તમને થોડા ટ્રીટમેન્ટ જરૂરત છે ટ્રીટમેન્ટ શાની માટે અરે એક તો પોતાના હસબન્ડ ને બીજા છોકરી સાથે ફ્લટ કરવાના છૂટ આપે પછી એ છોકરી તમારા મર્ડરના પ્લાન બનાવે અને છતાં પણ એ છોકરીને નિર્દોષ કહેવા વાળા ભાઈ નોર્મલ તો કેવી રીતે કહેવાય એક્ચ્યુઅલી શું થયું હતું અમે બધા મળીને મારા વરને નચાવી રહ્યા હતા અને મેં જ અભિલાષને ને મોકલ્યો હતો એમને બ્લેકમેલ કરવા માટે અસ્સા હા હોલ્ડર એક ઓર ક્રિમિનલ સફળ યાના પણ આત્મથી ટાકા અરે પણ મને કેમ કેમ

ઇન્સ્પેક્ટર સાહેબ તમે 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 તે મહાનુભાવ છે યા 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 સાહેબ એટલે જે મહાનુભાવ છે જે પોતાના વાઇફ ને લવ કરવા માટે બાર નેટ પ્રેક્ટિસ કરતા હતા બરોબર હું જે ગો છું કે મેં મારા આસિસ્ટન્ટ મદન પાસે મદદ માંગી તો એણે કહ્યું કે તમારે છે ને ઘરની પ્રેમ આગની સળગતી રાખવા માટે બહારથી તણખો ઉધાર લાવવો જોઈએ એટલે મેં મારી રિસેપ્શનિસ્ટ મિસ ચાંદનીને કીધું મિસ ચાંદની મને લાઈન આપજો ને અને એ ચાંદની એ સાલી બહાર ઓલરેડી સગડી સળગાવીને બેઠી હતી મને પછી ખબર પડી હવે એના બોયફ્રેન્ડને ખબર પડી ગઈ કે એના ચૂલા પર બીજું કોઈ રસોઈ કરી રહ્યું છે એટલે એણે એને ચેતવી દીધી એ બંને મારી વાઈફ પાસે ગયા અને આખી વાત કરી નાખી મારી વાઈફાઈ કીધું કે મારો વર બાર પ્રેક્ટિસ કરી અને ઘરે રમતો હોય તો ભલે રમે એટલે એણે રિસેપ્શનિસ્ટને કહ્યું કે તું ફ્લટનું નાટક ચાલુ રાખ અને એ નાટક ચાલી રહ્યું તો એમાં તમે વિલનની જેમ ટપક્યા કાય એટલે તમે વિલનની જેમ એન્ટ્રી કરી એ ત્રણેવો નિર્દોષ છે મારો જ છે પાછા હાવલદાર એક ઓર ક્રિમિનલ ફસાઇનના પણ હાથમાંથી ટાકા મને કેમ કેમ અરે પરણેલા હોવા છતાં પોતાના સેક્રેટરીને લાઇન માર્યા તારા ઉપર એડલ્ટરીના કેસ થશે સેક્રેટરીએ તેને લાઈન આપ્યા એટલા જ નહીં તારા સાથે મળી અને તારા વાઇફના મર્ડરના પ્લાન બનાવ્યા એટલે એના ઉપર જે કેસ થશે ના એના અંદર તું સહભાગી થવાના તારા વાઇફને બધા ખબર હોવા છતાં એણે સેક્રેટરીને તને લાઇન આપવાના છૂટ આપ્યા એટલા જ નહીં એના બોયફ્રેન્ડને કહી અને તને બ્લેકમેલ કરવા મોકલ્યા એટલે એ બંનેના ઉપર બ્લેકમેલિંગના કેસ થશે અને બોયફ્રેન્ડે ગર્લફ્રેન્ડને લફડા કરવાના છૂટ આપ્યા એટલે એના ઉપર દલાલી બ્લેક બંને કેસ થશે હા સાહેબ આટલા બધા કેસ એક સાથે વેસ્ટ નહીં કરો કોઈ લાયક માણસ માટે રહેવા દો હાય કંઈ નહીં એટલે હું શું કહું છું આપણે થોડુંક લઈ દઈને પટાવી નાખીએ ને પોલીસ સ્ટેશનના અંદર તમે પોલીસને લાંચ આપવાના ટ્રાય કરો છો સોરી સોરી આપણે પોલીસ સ્ટેશનની બહાર જઈને પતાવીએ ચલો ચલો પોલીસ સ્ટેશન અરે નીકળી કાના ખાલી તું નીકળી પડે એ કછુ તું હાથમાંથી જાના ઘડી ઘડી નીકળી આવે છે મી

अच्छा अच्छा हां એટલે આખા ક્રાઈમ ચેનનો પેલા મણકા તો તું જ છે હોલદાર ગ્યાલા પડાત નથી ડાત સમજો મારતા નહીં મારવને આ تمہارا લીધે સાહેબ થેન્ક યુ સો મચ થેન્ક યુ સોરી નો થેન્ક યુ નો સોરી નેક્સ્ટ ટાઈમ આવા નાટક નઈ કરવાના નહી તો ક્યારે ક્રાઈમ પેટ્રોલના એપિસોડ બની જશે ના ખબર ભી નઈ પડે ચલા નિકા એ ચલો 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 ચાલ હા ચલા ઉઠી કે ચલે ऑलदार मदन ला बाहर काट चल हाँ। जाऊ छू मरता नहीं लवकार हाँ, हाँ। बस हाँ? बस हाँ। अरे कुर्सी वरती बस सुलेवाना हाँ। रजा ये चाय कॉफी ना विचारू छू सुलेवाना कहीं नहीं અરે એવા કઈ ચાલે કહે ચાય કોફી ચાય સાહેબ સાહેબ આની કઈ જરૂર નથી જરૂર છે મને તારા જરૂર છે એકચ્યુલી મારા ઘરના ચૂલા બી એકદમ ટરી ગયા છે અરે વાઈફ ને લવ કરવાના તો બાજુ પર રહ્યા ગાળ દેવાના ભી મન નથી કરતા મિડલાઈફ ક્રાઇસિસ સર તમે પણ મિડલાઈફ ક્રાઇસિસ ના શિકાર થયા છે બેસો બેસો તમારું સ્ટેશન છે ને કેન યુ ગિવ મી સમ આઈડિયા અરે વાઈફ ન ગમે તો કાઈ નહીં પણ એના એલર્જી તો દૂર થાય આપડી આમાં પી એચડી છે તમને મસ્ત આઈડિયા આપું સાહેબ એના આઈડિયા થી બચજો ¿Qué